नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो उपस्यायाणं नमो उपस्यायाणं नमो लोए सव साहुणं नमो लोए सव साहुणं ऐसो पंच नमुकारो सब पापणासनो मंगलानंच सव्येसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान ने साक्षी है, वर्तमाने महाविदे क्षेत्र मा विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। जगत भर ना संत पुरुषों नु योग बल जगत भर ना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो 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 जगत कल्याण हो। निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु
सत्यम निश्चय वंद्य है। तैत्रिश कोटि देवगा विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफ दो। व्यवहारे सदबुद्धि हो निश्चय में अभिप्रूति दो। जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री चक्रेश्वरी माँ हमें सौ आपने अत्यंत भक्तिपूर्वक नमस्कार करी અને પ્રાર્થના કરીએ છીએ કે અમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ હે શ્રી અંબે માં હે શ્રી ભદ્રકાળી માં અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો। જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ। સ્વામીજી જય સચ્ચિદાનંદ બધા તરફથી। અધ્યાત્મ વિજ્ઞાન અને અધ્યાત્મ વિજ્ઞાનીઓ ટૂંકમાં સ્પિરિચ્યુઅલ સાયન્સ અને સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટો આજે બંનેનું કુદરતી રીતે સંયોજન થયું છે કોમ્બિનેશન એકબીજાના પૂરક બન્યા છે। વિજ્ઞાન વિજ્ઞાની વગર વ્યક્ત ના થઈ શકે અને વિજ્ઞાની ત્યારે જ કહેવાય કે જે વિજ્ઞાન સમજી શકે એટલે આ એકબીજાનું પૂરક છે। આ દુનિયામાં વિજ્ઞાન તો છે જ પણ વિજ્ઞાની નથી તો વિજ્ઞાન કે કોણ? તમે બધા અત્યારે સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટો થઈ રહ્યા છો
ત્યારે તો તમે આ જગતનું સનાતન સત્ય જાણો છો, સમજો છો, ઉપયોગ કરીને અનુભવ કરી અને દુનિયાને કહેવાનું છે. પણ તમે ના હોય, એટલે કે સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટો આ દુનિયામાં ના હોય, તો આ જગતનું સનાતન સત્ય કોણ જાણે અને કોણ કહે? ધાર્મિક સત્ય, સામાજિક સત્ય, એ તો બધા પાસે છે, શાસ્ત્રોમાં છે અને વ્યવહારમાં છે. આધ્યાત્મ વિજ્ઞાનથી સનાતન સત્ય નથી. અને એ સનાતન સત્ય જ્યારે તમે બધા સમજી રહ્યા છો, અનુભવી રહ્યા છો, ત્યારે તમારી બધાની એક નૈતિક ફરજ બને છે કે કેમ કરીને હું જે આ જગતનું સનાતન સત્ય સમજ્યો, પામ્યો અને અનુભવ કરી રહ્યો છું, એ વિજ્ઞાન વિશ્વના લોકો કઈ રીતે પામે, એના માટે મારું બાહ્ય જીવન હોવું જોઈએ. ભલે વ્યવહાર મારો જે છે તે વ્યવહાર તો આપણે પૂરો કરવાનો, પણ વ્યવહાર સિવાયનો સમય કેમ કરીને જગતના લોકોને આ વિજ્ઞાન સમજે? આ વિજ્ઞાન સમજવું અને વિજ્ઞાન સમજાવવું એ એટલી મોટી જવાબદારી છે, કુદરતે આપેલી જવાબદારી. કુદરત કે જે નથી જાણતા એ તો કહી શકવાના નથી, પણ જે જાણે છે એ પણ ના કહી શકતા હોય તો પછી જાણવાનો મતલબ શું? માટે આપણે બધા આ વિજ્ઞાન જાણીએ છીએ, તો સાથે સાથે આપણી જવાબદારી પણ છે કેમ કરીને લોકો સમક્ષ આ વિજ્ઞાન પહોંચે. એવો જેટલો પણ પ્રવાસ થાય, જે રીતનો પ્રયાસ થાય, કદાચ ભાવ સંજોગોને આધારે ના પ્રયાસ થાય બાહ્ય રીતે, તો ભાવ તો કરી શકીએ ને કે હે અંતર્યામી પરમાત્મા, આ વિશ્વના લોકો આ સનાતન વિજ્ઞાન, આધ્યાત્મ વિજ્ઞાન કે જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, એ જેમ છે તેમ સાંભળે, સમજે, ઉપયોગ કરે, અનુભવ કરે, એના માટેના સર્વ સંજોગો અમને સૌ સાયન્ટિસ્ટોને પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. એટલે આ જગતની અંદર એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ પાસે કઈ પણ હોય, પણ જો જગતને લાભ ના થાય તો જગતની અંદર એની કોઈ વેલ્યુ નથી. આપણા વ્યવહારમાં પણ કહેવા જ છે, બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર, પંછી કો છાયા ના મિલે ઓર ફલ લાગે અતિ દૂર. દુનિયાના લોકોને ફાયદો ના થાય તો મતલબ શું છે? આજે હું ડોક્ટર છું પણ મારે કોઈ પેશન્ટ તપાસવાના ના હોય તો ડિગ્રીની વેલ્યુ શું? આજે હું ચાર્ટર એકાઉન્ટન્ટ થઉં પણ મારે હિસાબ જ ના જોવાના હોય તો મારી ડિગ્રીની વેલ્યુ શું? એટલે દરેક વસ્તુની વેલ્યુ ત્યારે કહેવાય કે એનો યુઝ હોય સમાજ માટે, લોકો માટે. એનીવે, એટલે આવી રીતે આ અધ્યાત્મ વિજ્ઞાન જે આપણને બધાને ઉપલબ્ધ થયું છે, પ્રાપ્ત થયું છે, સમજવા મળ્યું છે અને આપણે બધા અનુભવી રહ્યા છે, એ વિજ્ઞાન આપણા જ્ઞાન દર્શનની અંદર પણ પૂર્ણતા એ કરીને પામે અને એનો લાભ, એની સુવાસ, એનો આનંદ, એનો અનુભવ વિશ્વના લોકોને કઈ રીતે થાય, એવો આપણો ભાવ, એવો આપણો નમ્ર પ્રયાસ એ આ વિશ્વના જીવો માટે આધ્યાત્મ વિજ્ઞાન સમજવા માટે રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી રીતે કામ કરે, એ જ આપણો ભાવ છે, એ જ આપણી પ્રાર્થના છે. જય સચ્ચિદાનંદ. આવાથી અજ્ઞાનનો જે નાશ થાય છે તે ક્વોલિટી વાઇઝ છે કે ક્વોન્ટિટી વાઇઝ છે? સનાતન સત્યનો ઉપયોગ કરવાથી અજ્ઞાનનો નાશ થાય છે એ આપણી દ્રષ્ટિમાં ક્વોન્ટિટી વાઇઝ થાય છે, પણ વ્યવહારમાં તો આપણી દ્રષ્ટિમાં તો ક્વોલિટી વાઇઝ થાય છે, પણ વ્યવહારમાં તો ક્વોન્ટિટી વાઇઝ થાય છે. વ્યવહાર એટલે જેમ જેમ આપણો વ્યવહાર ઉકેલતો જાય તેમ તેમ એની અંદર રહેલું મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ની જે રોંગ બિલીફ છે એ નાશ તો અવસ્થા રૂપે જ થાય ને. બરાબર બરાબર, અવસ્થા રૂપે. આપણું જે દર્શન છે કે મન વચન કાયા ની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનું જે અજ્ઞાન નાશ થવાથી જે બેનિફિટ થાય છે એ ક્વોલિટીમાં થાય છે, ક્વોન્ટિટીમાં નહીં. બરાબર. એટલે આપણું જે ક્વોલિટી છે ને એ જ્ઞાન અને દર્શનની ગાઢ બનતી જાય છે,
અને પેલું અજ્ઞાન છે ને એ ક્વોન્ટિટીમાં નાશ થતું જાય છે. એટલે પાતળું પડતું જાય છે અજ્ઞાન, એટલું અજ્ઞાન અજ્ઞાન નાશ થતું જાય, નાશ થતું જાય એટલે. પણ ટ્રાન્ઝેક્શન વાઇઝ, ટ્રાન્ઝેક્શન વાઇઝ એટલે ક્વોલિટી એની નબળી પડે છે એમ થાય ને એનો અર્થ સ્વામીજી. હા હા, એટલે એક ટ્રાન્ઝેક્શન નું એક અજ્ઞાન આવ્યું હતું, હા સમજાય, ભાવ કે કરતા ભાવ નું એ ખલાસ થઈ, એ ખલાસ થયું એટલે એટલી ક્વોન્ટિટી ઓછી, ક્વોલિટી ઓછી થઈ, બરાબર. હા, એ ક્વોન્ટિટી ઓછી થઈ, ક્વોન્ટિટી ઓછી થઈ, બરાબર. અને આપણું દર્શન છે એની ક્વોલિટી વધી, એની ક્વોલિટી વધી, સમજાયું. દર્શનમાં ક્વોલિટી વધે છે અને આમાં ક્વોન્ટિટી નાશ થાય છે. અજ્ઞાનની નાશ થવાની છે ક્વોન્ટિટીમાં છે, ક્વોન્ટિટીમાં છે. અને આપણું દર્શન પાવરફુલ થાય છે એ ક્વોલિટીમાં છે, એ ક્વોલિટીમાં છે. સરસ સમજાયું, સરસ મજાનો ફોડ પડ્યો સ્વામીજી. બીજો એક પ્રશ્ન છે સ્વામીજી, આપણે ઘણી વાર એવું કહીએ છીએ ત્યારે આપણાથી એવી પ્રકૃતિથી ખોટું થઈ જાય તો એમ, કે આવી વૃત્તિ મોક્ષ માર્ગ ન હોવો જોઈએ, તો આ પણ એક જાતનું પ્રતિક્રમણ જ કહેવાય ને, આનાથી વિજ્ઞાનની દ્રષ્ટિને બાધા પહોંચે છે. ફેરથી રિપીટ કરો તો. આપણે ઘણી વખત એવું બોલીએ છીએ આપણી પ્રકૃતિને માટે, ક્યારેક એવી વધારે પડતી ખરાબ પ્રકૃતિ નીકળી જાય તો આપણે એવું કહીએ છીએ કે આવી પ્રકૃતિ મોક્ષ માર્ગને લાયક અને સહાયક નથી, માટે ન હોજો. તો આ આને પ્રતિક્રમણ કહેવાય? આનાથી વિજ્ઞાનની દ્રષ્ટિને કોઈ બાધા પહોંચે છે? ના. એટલે આમાં શું થાય છે કે વિજ્ઞાનને તો બાધા નથી પહોંચતું, તમારું જે સંજોગો આયા એ સંજોગોની અંદર તમારી જે ફૂલ જાગૃતિ રહેવી જોઈએ દર્શનની, એટલે કે કુદરતી રચના જોવાની, એ ના રહી માટે આપણે આ કરીએ છીએ. કેમ કે કદાચ કાચું રહી જાય તો કેરી ફોરવર્ડ કરવો કર્મ, એના કરતા આવું બોલીએ એટલે સિગ્નેચર ના થઈ કહેવાય. વિજ્ઞાન તો એટલું નબળું પડ્યું જ છે ત્યાં ઉપયોગ કરવાનો. હા, ત્યાં વિજ્ઞાન ના કર્યું, વિજ્ઞાનનો ઉપયોગ યથાર્થ ના થયો માટે તો આપણે આ કરવું પડે છે. વિજ્ઞાનનો ઉપયોગ 100% હોય તો આની જરૂર જ નથી. પણ નહીં, હું પાછળથી પાછો વિજ્ઞાનનો ઉપયોગ કરી લઉં છું તો 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 કર્મ તો બંધાશે જ. પણ તમે આજે ઉપયોગ કરી નાખ્યો એટલે સંજોગ જયારે ઉદયમાં આવશે ત્યારે આ વિજ્ઞાન તમારું હાજર રહેશે, જ્યારે પુરુષાર્થ રૂપે છે એ તમારે ઉદયમાં આવશે. પણ પેલું આ પ્રકૃતિ આવી ન હોજો એ કીધું, એનો લાભ તો મળશે ને, એનો બેનિફિટ તો થશે જ ને. હું એ જ કઉ છું ને તમને, એ જ કઉ છું. એટલે તમારો તમારી જે તીવ્રતા હતી એ મોડી પડશે, મોડી પડશે, બરાબર. સમજાયું સમજાયું સ્વામી. પણ વિજ્ઞાન એ હાજર રહેશે. હા હા, બરાબર છે, સમજાયું સ્વામી. જય સચિદાન સ્વામી, જય સચિદાન. બોલો ફેરથી. કોઈ પણ કર્મ નું બીજ પડે ત્યારે ઉદયમાં આવવાની ડ્યુ ડેટ સમય નક્કી થઈ જાય, થઈ જાય, બરાબર. પછી તો એ જ્યારે આપણે ભાવ કરીએ ત્યારે જ થઈ જાય, કે એ ભાવ માંથી જ્યારે દ્રવ્ય કર્મમાં આવે ત્યારે થાય? ના, એની ડ્યુ ડેટ ક્યારે નક્કી થાય? આપણે જ્યારે ભાવ કર્યા પછી એ ભાવ તમારે આપણા દ્રવ્ય કર્મમાં આવે ને ત્યારે. ઓકે, હા, બસ. તો એવું દ્રવ્ય કર્મમાં આવ્યું એટલે શું થાય, તમારો ભાવ સીલ થઈ ગયો કહેવાય. ભાવ કર્મ માંથી ભાવને બદલી શકાય, દ્રવ્ય કર્મ એટલે સીલ થઈ ગયું. હવે સીલ થઈ ગયું નો મતલબ તમારી ડિઝાઇન નક્કી થઈ ગઈ, હવે કુદરત પાસે ગયું, હવે તમે કશું ના કરી શકો. ઓકે ઓકે, હા, એટલે સમજી ગઈ. એટલે હું જસ્ટ શ્યોર કરવા કે ભાવ વખતે કે દ્રવ્ય વખતે. ઓકે, દ્રવ્ય વખતે. ઓકે, અને બીજું છે કે જેને ભાવ છે તેને ભાવ હોય જ, છેલ્લા અવતારમાં ભાવ ન હોય, પછી ફૂલ સ્ટોપ આવે છે. પછી લખ્યું છે, સંવર પૂર્વકની નિજરા છેલ્લા અવતારમાં જોઈ. આ 219મું હતું. સંવર પૂર્વકની નિજરા છેલ્લા અવતારમાં જ હોય. તો મારે એ ક્વેશ્ચન થાય છે કે આપણે જે પ્રાપ્ત કરી હોય દ્રષ્ટિ, જે હમણાં અમે તમારી પાસેથી દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ છીએ, તો આપણે એને સંજોગોમાં ઉપયોગ કરીએ તો તેમ ગ્રેજ્યુઅલી આપણી સમર પૂર્વક નિજરા તો થતી હોય, એ ના કહેવાય? એ કેમ છેલ્લા અવતારનું જ કહે છે? સમર પૂર્વક ની નિજરા એટલે શું કહેવાય, કે જેમાં ચાર્જ ના હોય. હા, અને છેલ્લા અવતાર ચાર્જ સાથે ડિસ્ચાર્જ હોય તો સમર શબ્દ લાગે જ નહીં. સમર નો મતલબ ચાર્જ જ ના થવું. હા, એ બરાબર છે, પણ છેલ્લા અવતારમાં જ હોય એમ કેમ? કે છેલ્લા અવતારમાં ચાર્જ થતું નથી ને. તો પછી આપણે અત્યારે અમે કઈ પણ દ્રષ્ટિથી ઉપયોગ કરીએ છીએ મોક્ષ માર્ગને લાયક અને સહાય સંજોગો, આપણે ચાર્જ કહેવાય ને? પણ તો એ પણ ચાર્જ જ કહેવાય. અચ્છા, સવાલ જ નથી ને, કારણ કે તમારો બર્થ તો આવવાનો છે, ચાર્જ એટલે જ તો બર્થ આવવાનો છે.
ચાર્જ ના થવું એટલે પછી નવું કર્મ જ ના બંધાવું, કોઈ પ્રકારનું નહીં. તો પછી આમાં જો પોસિબલ છે એ છેલ્લા અવતારમાં જ પોસિબલ છે. ઓકે, તો પછી આમાં શું ક્વેશ્ચન આવે કે જો અત્યારે કોઈ પણ એવા જીવ છે જે ઘણા અત્યારે કે જે કેવળ દર્શન થઈ ગયું છે પણ કર્મના હિસાબે બીજી યોનિમાં છે, કોઈ મનુષ્યમાં હોય કે કોઈ બીજી ગતિમાં ગયા હોય, તો પછી એ લોકોને પણ અત્યારે એવી જ હાલત હોય? શું પણ એ બી એટલે શું પણ એટલે એ લોકોનું કોઈ પણ વસ્તુ ચાર્જ ન થતી હોય, આ ડિસ્ચાર્જ માટે જ ગયા હોય એમ, કે પ્રતિષ્ઠિત આત્મા તો ના હોય ને ત્યારે, તો પણ એ લોકોનો છેલ્લો અવતાર ના હોય તો પણ એમ સમજવું હતું. એ લોકોને પણ સંવર પૂર્વક નિર્જરા ના કહેવાય ને, પણ ડિસ્ચાર્જ તો થાય છે એ લોકોનું. આ પણ એ લોકોને ડિસ્ચાર્જ કહેવાય. અહીંયા સંવર પૂર્વક નિર્જરાનો મતલબ શું થાય કે આત્માના સ્વ સ્વરૂપમાં રહે છે માટે નવું બંધાતું નથી અને જૂનું ઉકલી જાય છે, પતી ગયું. ઓકે, એટલે અહીંયા પુરુષાર્થના કોન્ટેક્સ્ટમાં વાત છે, પણ છેલ્લા અવતારમાં પુરુષાર્થથી ઉપર ગયો એની વાત છે. જ્યારે મનુષ્ય સિવાયની બીજી ગતિ હોય, દેવ ગતિ હોય, નર ગતિ હોય, પશુઓની હોય, એમાં તો પુરુષાર્થ જ નથી, પછી સમવપરોક નિર્જરાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? ઓન્લી ડિસ્ચાર્જ કહેવાય. ઓહો, એટલે સો ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ડિસ્ચાર્જ એન્ડ સમવપૂર્વક નિર્જરા. હા, સમજી ગઈ. ઓકે, પેલા ઈ કન્ફ્યુઝન હતું કે બનેમ કે સમવર એટલે શું કહેવાય, કે સ્વ સ્વરૂપમાં સ્થિત થવું અથવા સ્વ સ્વરૂપમાં રહેવું અને પછી બહાર જે નિકાલ થાય એને સંવર પૂર્વક નિર્જરા કહેવાય છે. ઓકે, હવે એ લોકોને તો પુરુષાર્થ છે જ નહીં, એટલે શુદ્ધાત્મામાં રહેવાનું અથવા ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો, બેમાંથી એકે પુરુષાર્થ નથી એ લોકોને. અચ્છા, તો અમારે અત્યારે જે અમે આગળ જેમ થોડું સમજીએ છીએ ને, જે શુદ્ધાત્મામાં રહીને જે ચાર્જ થતું ડિસ્ચાર્જ થતું એને જોયા રાખીએ તો પણ અમારી સંવર પૂર્વક ના કહેવાય? હેલો, હા, એટલે હું એમ કઉ છું કે અમે જે અત્યારે તમારું જ્ઞાન સમજીએ છીએ અને પછી શુદ્ધાત્મામાં જે સંજોગોમાં રહી શકીએ છીએ અને જે ડિસ્ચાર્જ થાય છે તો એ અમારી સંવર પૂર્વક નિજરા ના કહેવાય? ના, સંવર પૂર્વક નિજરા વિજ્ઞાન પૂર્વક નિજરા કહેવાય, સંવર પૂર્વક ના કહેવાય. કેવી? વિજ્ઞાન પૂર્વક. ઓકે, વિજ્ઞાન એટલે આ જગતનું સનાતન સત્ય. ઓકે, તો સંવર પૂર્વક ના કહેવાય. ઓકે, એટલે જરાક બધું. ઓકે, થેન્ક યુ. તમને વાત સમજાવું, હું તમારે તમે ગૂંચાયા છો ક્યાં હું સમજી ગયો છું. હંમેશા તમે અત્યારે વિજ્ઞાનનો ઉપયોગ કરો છો એ તમારો પુરુષાર્થ છે, અને જ્યારે છેલ્લા હોય તમારા સંવર પૂર્વક નિજરા હોય ત્યારે પુરુષાર્થ હોય જ નહીં એને. અચ્છા, કુદરતી થઈ જ જાય બધું. ઓકે ઓકે, બસ નહીં, પુરુષાર્થ જ ના હોય. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના, પોતે શુદ્ધાત્મામાં છે અને પ્રતિષ્ઠિત આત્મા છે જ નહીં. ઓકે, એટલે પોતે પોતાના સ્વ સ્વરૂપમાં રહે છે અને પ્રકૃતિ ઉકલ્યા કરે છે, પ્રકૃતિનો એન્ડ આવે, આત્મા મોક્ષે જાય, પુરુષાર્થ કરનારો છે નહીં, કર્મ બાંધનારો છે નહીં, એટલે રિબર્થ છે નહીં. જાગૃતિ છે તમારી, આત્માની પણ જાગૃતિ છે અને કુદરતી રચનાની પણ જાગૃતિ છે, પણ એ પુરુષાર્થ રૂપે હોવાથી એનું ફળ આવશે. છેલ્લા અવતારમાં પુરુષાર્થ નથી, સ્વભાવ છે. અને કુદરતનો કાનૂન એવો છે કે તમે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરશે, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક, એ બધાનું ફળ મળશે. માટે એને આધ્યાત્મની ભાષામાં સંવર પૂર્વક નિર્જરા ના કહેવાય, બંધ પૂર્વક જ કહેવાય, પણ બંધની કેટેગરી અલગ અલગ હોય. એટલે આપણે આપણું જે બંધ છે એને સામાન્ય વ્યક્તિનો બંધ છે
એ સામાન્ય વ્યક્તિનો બંધ સંસાર હેતુ છે અથવા તો પાપ પુણ્ય માટે છે. આપણો હેતુ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો માટે છે. એટલે આપણો હેતુ સારું કે ખરાબ કે સંસારમાં અનુકૂળતા મળે એ આપણો વિષય નથી. આપણો વિષય મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક, મારે જવું છે તો મોક્ષે જ, એને અનુરૂપ સંજોગો પ્રાપ્ત થાઓ, મારી કોઈ ચોઈસ નથી. ઓકે, એટલે વિજ્ઞાન પૂર્વક કહેવાય. અચ્છા, ઓકે ઓકે સ્વામીજી, થેન્ક યુ. જય સચિદાન. રેશમા બેન, જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. મોક્ષ કિસકા કરના હૈ ફિર, કોણ કરેગા? આપ કોણ બોલ રહે? રેશમ બોલ રહી, અલવર સે. કહાં સે બોલ રહે? અલવર સે બોલ રહી. અચ્છા અચ્છા, પહેલી બાર જુડે? હા, એક નહીં, મેં સત્સંગ તો સુન રહી હું કઈ દિન. નહીં, આપને પ્રસંગ તો પહેલી બાર કિયા ને? હા, ક્યોંકિ મેરી આવાજ પહેલી બાર સુની તો મેં બોલા વ્યક્તિ તો નહીં હૈ. કોઈ કોઈ બાત નહીં, કેરી ઓન કેરી ઓન. આપ પ્રશ્ન કીજીએ. હા બોલીએ બોલીએ, રિપીટ કીજીએ પ્લીઝ. મોક્ષ કિસકા કરના હૈ ઓર કોન કરેગા? મૂળ આત્મા કો તો લેના દેના હૈ નહીં. મોક્ષ કિસકા કરના હૈ, બરાબર પ્રશ્ન આપકા અચ્છા હૈ. બંધન બંધન મેં કોન હૈ? બંધન મેં તો ફાઇલ હી. इसको तो जला दिया जाएगा तो फिर बंधन किसको होगा? फाइल तो कुदरती रचना है. अहंकार या अज्ञान क्या बोलेंगे इसमें? नहीं, आपको ढूंढना पड़ेगा ना, पहले एक उत्तर ढूंढो तो दूसरा उत्तर मैं दूं तो आपको समझ में तो आ जाएगा ना कि अज्ञान का ही अहंकार ही आता है मेरी नजर में तो. नहीं, मेरा कहने का मतलब यह है कि अहंकार तो बराबर बात है, मगर जहां तक प्रतिष्ठित आत्मा को मैं शरीर हूं उसी लिए बंधन है. शरीर है इसीलिए नहीं, मेरी मान्यता में मैं शरीर हूं वहां तक बंधन है. समझ में आया? हाँ. अगर मेरी मान्यता में से मैं शरीर हूं ऐसा संपूर्ण निकल गया वही मोक्ष, क्योंकि मान्यता ही तो बंधन है ना. हाँ, अभी आपको सेट नहीं हुआ? नहीं हो गया. हेलो, मान्यता ही बंधन है और मान्यता ही मुक्ति है, वो बात आपको समझ में आई कि मैं एग्जाम्पल एग्जाम्पल देके बता दूं मैं? हाँ, आपने एक बच्चे को देखा, आपसे 200 300 400 फीट दूर है, और उन्हें उन्होंने अपने बच्चे अपने लड़के जैसा कपड़ा पहना है, और आपको दूर से 300 400 फुट दूर से ऐसा लगा कि ये मेरा ही बच्चा है. ठीक है. अभी कोई व्यक्ति उसके ऊपर जैसे कोई प्राणी है तो इसके ऊपर हमला करने के लिए आता है और आप दूर से देखते हैं, आपको क्या होगा? दुख होगा स्वामी. हाँ, फिर आप नजदीक गए वहां, फिर मालूम हुआ कि ये तो मेरा बच्चा नहीं है, फिर होगा तो सही, पर इतना नहीं होगा. नहीं मतलब क्यों चेंज हो गया? कि मेरा नहीं है ना, इस वजह से. तो मान्यता ही हुई ना. हाँ, तो मान्यता ही बंधन है, मान्यता ही मुक्ति है. अगर आपके घर के बाहर कार खड़ी है, अगर आप इसके आप मालिक हैं, और कोई लड़के ने उसके ऊपर अपना वो क्या पीन से ऐसा लीटा बना दिया और आपने विंडो से देखा और आप इसके मालिक हो, आपको क्या होगा?
दुख होगा। हाँ, और फिर वो गाड़ी खड़ी है, आप भी खड़े हैं और बच्चे ने ऐसा किया, मगर आप मालिक नहीं है तो नहीं होगा। बस तो बीच में क्या आया, गाड़ी भी थी, बच्चा भी था, आप भी थे, तो फिर दोनों अलग अलग क्यों हुआ इफेक्ट आपको? मान्यता की वजह से हुआ। तो मान्यता तो अंदर है ना, बाहर तो नहीं है ना? नहीं है। तो बंधन की अनुभूति भी अंदर और मुक्ति की अनुभूति भी अंदर। जहां तक मैं मन वचन काया हूँ, मन वचन काया को चलाने वाला हूँ, वहां तक तो मेरे को बंधन का अनुभव करना ही पड़ेगा। मगर मेरे को मालूम हो जाएगा कि मैं मन वचन काया हूं नहीं, मन वचन काया को चलाने वाला नहीं हूं, और मन वचन काया जो भुगतान करता है वो भुगतान करने वाला नहीं हूं, मैं तो मन वचन काया से बिल्कुल भिन्न ऐसा शुद्ध आत्मा हूं। उसके बाद मन वचन काया को कुछ भी होता है आपको इफेक्ट नहीं होगी। यस और नो? यस। बस, और ये 100% हो गया, उसका नाम है केवल ज्ञान। समझ में आया कि नहीं? नहीं आगा, खूब अच्छे से आया। मैंने 1 नवंबर का सत्संग सुना था आपका, तो उसमें कोई पूछ रहा था कि प्रतिक्रमण करते हैं तो उस प्रकृति और प्रतिष्ठित आत्मा और मूल आत्मा को प्रकृति से कुछ लेना देना नहीं है, तो फिर ये प्रतिक्रमण कौन करता है? प्रतिष्ठित आत्मा करती है जी? नहीं, अतिक्रमण कौन करता है? नहीं मालूम सर। अतिक्रमण कौन करता है? आप प्रतिक्रमण किसका करते हो? अतिक्रमण क्या करते हैं? तो आप कहते हो अतिक्रमण, तो मेरे को मालूम नहीं है। तुम कैसे बात करते हो? हमें प्रतिक्रमण करती हूँ अतिक्रमण का, अतिक्रमण क्या है मेरे को मालूम नहीं, तो कैसे प्रतिक्रमण करोगे? बोलिए। आप बताओ। इसीलिए यही तो गड़बड़ है, हमने सुना तो बहुत है, पढ़ा भी तो बहुत है, मगर हमारे पास कुछ उसके लिए कोई ठोस, हमारे पास कोई विजन नहीं है, और इसीलिए कंफ्यूजन है। शब्द तो बोल देते हैं, शब्दों का मीनिंग नहीं मालूम, ना उपयोग है ना अनुभव है, फिर क्या करोगे? शब्दों से क्या होगा? किताबों में सब कुछ लिखा है, क्या किताबों को हम ज्ञानी कहेंगे? नहीं कहेंगे। ऐसे तो जो किताब में वो दिमाग में आ गया तो क्या आप ज्ञानी हो गए? नहीं स्वामी जी। तो अनुभव करना वो इम्पोर्टेंट बात है, आप समझे? हाँ। तो इसीलिए आपने कहा कि मुक्ति का अनुभव किसको होता है? जिसको बंधन का होता है उसी को तो मुक्ति का होगा। अच्छा। आप समझे ना? तो वो आंतरिक स्थिति है, बाहर की स्थिति नहीं है। जिसको बंधन का अनुभव इसको ही मुक्ति का अनुभव। नहीं मगर समझ में आया कि नहीं आया? नहीं आ रहा है स्वामी जी। ओके ओके, और क्या प्रश्न करना है? बस स्वामी जी, हो गया। ओके, तो इसका मतलब यही स्वामी जी की मान्यता ही हुई इसमें तुम? मान्यता तो है और क्या है? पूरा रोल मैंने सिंपल एक मिनट मैंने सिंपल बताया, आपने शादी किया तो वो आपका हस्बैंड हो गया। शादी करने से 2 साल पहले वो अगर व्यक्ति मिलता तो आपको क्या होगा बताइए मेरे को? कुछ नहीं होगा स्वामी। क्यों? जानते ही नहीं, नहीं पहचानते उनको। नहीं व्यक्ति तो है, तुम भी हो, फिर तुम्हारे बीच में जो बिलीफ है हस्बैंड वाइफ की वो नहीं है। हाँ। और शादी करने के बाद बिलीफ आती है, इतना ही तो फर्क है ना? हाँ, इतना ही फर्क है। तो मैं बंधन हूँ वो भी तो बिलीफ है, मैं मुक्तता की अनुभूति करता हूँ वो भी तो बिलीफ है। जहां तक अज्ञान है वहां तक बंधन का अनुभव है, अज्ञान निकल गया तो मुक्ति का अनुभव है।
तो अज्ञान ही है इसमें सब जो है जो है। तो और क्या है, और क्या है अज्ञान नहीं तो और क्या है। तो अज्ञान हाँ बोलिए बोलिए। अज्ञान को कैसे निकाले? अज्ञान विज्ञान से निकलता है, अज्ञान ज्ञान से नहीं निकलता है। ज्ञान का मतलब होता है रिलेटिव सत्य और विज्ञान का मतलब होता है सनातन सत्य। अच्छा। तो लोग ज्ञान से अज्ञान को निकालना चाहते हैं। ज्ञान से अज्ञान नहीं निकलता है, ज्ञान से अज्ञान चेंज होता है। क्या होता है? चेंज होता है। आज राम को मानो, फिर कृष्ण को मानो, फिर छोड़ दो, फिर महावीर को मानो, फिर छोड़ दो, शिव को मानो, फिर छोड़ दो, स्वामीनारायण को मानो। तो ये अज्ञान चेंज हुआ कि अज्ञान खत्म हुआ? चेंज ही हुआ स्वामी। दैट्स इट। तो ये ज्ञानी तो है ना, लोग ज्ञानी मानते हैं ना। हाँ लोग तो मानते ही। तो विज्ञान क्या है? तो विज्ञान में सिंपल बात है, मैं मन वचन काया से मुक्त चेतन अविनाशी और अनंत शक्ति वाला ऐसा मैं शुद्ध आत्मा हूं, ये मेरा ज्ञान है। और दर्शन क्या है? मेरे अलावा मन वचन काया और पांच इंद्रियों से अनुभव में आती हुई पूरी सृष्टि वो कुदरती रचना है, वो मेरा दर्शन है। ठीक है सर, बहुत अच्छा समझा। तो ये ज्ञान है, ये दर्शन है, अगर ये रहेगा तो बंधन नहीं रहेगा। ठीक। तो ज्ञान नहीं विज्ञान चाहिए। क्या चाहिए? विज्ञान चाहिए स्वामी जी। ज्ञान हमेशा टेम्पररी सत्य होता है और विज्ञान सनातन सत्य होता है। ज्ञान मान्यता के ऊपर आधारित है, विज्ञान मान्यता के ऊपर आधारित नहीं है, वो यूनिवर्सल ट्रूथ है। आप नहीं मानोगे तो भी कुदरत का कारण वही लगेगा और मानोगे तो भी वही लगेगा। समझ में आया? हाँ खूब अच्छे से स्वामी जी। और ज्ञान में तो क्या होता है, मैं मानता हूं तो मेरे लिए इफेक्टिव है, नहीं मानता हूं तो नहीं है। अगर मैं राम को मानता हूं तो मेरे लिए भगवान है, मैं नहीं मानता हूं तो मेरे लिए भगवान नहीं है। तो मेरी मान्यता के ऊपर आधारित है ना। मगर कुदरत का कानून किसी व्यक्ति की मान्यता के ऊपर आधारित नहीं है। आप मानो या ना मानो, कुदरत के कानून के बाहर दुनिया की कोई भी व्यक्ति या जीव हो सकता नहीं है। हाँ समझ में आया? हाँ खूब अच्छे से आ गए समझ। हाँ ओके ओके। जय सच्चिदानंद। नहीं अब अगली बार। ओके ओके ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। योगेश भाई। जय सच्चिदानंद स्वामी जी। हाँ जय सच्चिदानंद। सच्चिदानंद स्वामी जी, मारे ये पूछवू हतु के आपणे माणसनी जिंदगी आखी फिक्स होय छे जन्म थी मौत सुधी, तो हवे आ जन्म में एनु आयुष्य धारो के 85 वर्ष नु थयु ने आगला जन्म नु आयुष्य एनु 30 वर्ष नु हतु, तो आखी लाइफ फिक्स केवी रीते थई जाय 85 वर्ष सुधी? ए कर्मना भोगवटानी स्ट्रेंथ ऊपर आधार छे, एमा 85 ने 25 नो सवाल नथी। કોઈ લેવા દેવા નથી। જે કર્મ ભોગવવાના છે એની સ્ટ્રેન્થ કેટલી છે એના આધારે એની લેન્થ હોય છે। હા હા બરાબર। પછી બીજું સ્વામી જે મારે પૂછવું હતું કે આપણે પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું જ નથી, આપણી બી પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું નથી, સામાન્ય પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું નથી। ઓકે, તો પછી આ એટલે આ ખાલી જાણે મારે જાણવા માટે કે આ દાદા ભગવાને પેલી કઈ કીધેલી કઈ ભયસ્થાનો કે પર સ્ત્રી પર પુરુષ થી અગારે જો પછી નોનવેજ અને દારૂ, તો એવી રીતનું આપણામાં કઈ આપતા નથી, એટલે એ મારે જરા ક્યુરિયોસિટી હતી જાણવાની, એટલે સ્ટેન્ડ સ્ટીલ ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ થયો। એક જ મિનિટ પ્રભુ। પૂછવું હતું
કે આ દાદામાં કીધું છે કે પર સ્ત્રી પર પુરુષ નોનવેજ અને દારૂ, તો આપણામાં એવું કીધું નથી, તો મને જરા જાણવાનું જિજ્ઞાસા થઈ કે આપની પાસે જાણી લઉં કે આ આપણે આવા આપણામાં આવું આપ્યું નથી કઈ. વિજ્ઞાનમાં પ્રકૃતિની વાત હોય ન હોય, એટલે આપણી પ્રકૃતિમાં નહીં, બીજાની પ્રકૃતિમાં નહીં, આપણી કે બીજાની પ્રકૃતિની વાત. મેં એવું નથી બોલ્યો કે આપણી કે બીજાની, હું બોલ્યો કે વિજ્ઞાનમાં પ્રકૃતિની વાત હોય એમ બોલ્યો હું. મેં ના પ્રકૃતિની ન હોય તો પછી આપણું બીજાની કેમ આવી પાછી ભાગ કે ભાગ કેમ પાડ્યા પાછા. અચ્છા બરાબર, હું કહું તો આપણે પ્રકૃતિની વાત કરતા હોય તો પછી મારી કે બીજાની પ્રશ્ન કેમ આવ્યો. હા બરાબર છે, આપણું વિજ્ઞાન મન વચન કાયામાં ટચ નથી કરવાનું, ઊંડા ઉતરવાનું નથી, ફેરવવાનું નથી, બદલવાનું નથી. આપણી કે દુનિયાની કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિને બદલવાની ફેરવવાની એ આપણો વિષય નથી. કીધું છે કે નથી કીધું? બરાબર છે. પછી કયા કયા પ્રકારની પ્રકૃતિ એ ડિટેલિંગમાં કેમ જવાની જરૂર પડી આપણે? ના બરાબર છે, મને જરા કુતુહલ જરા. સ્વામીજી, યુનિવર્સલ ટ્રુથ એટલે સાયન્સ પર આખું બેસ છે, બરાબર છે. હવે જેટલું આપણે સાયન્સ સમજીશું આપણે, એટલું સમજીશું, જેટલું અપ્લાય કરીશું આપણે, એટલું વધારે સમજતા જઈશું ડીપલી. અને એવી રીતના જ આપણે જેને કહેવાય કે અંદર ડીપનેસમાં એવી રીતના પહોંચતા રહીશું, જેટલું સમજીશું સાયન્સ, એટલું અપ્લાય કરીશું, જેટલું અપ્લાય કરીશું એટલું વધારે ને વધારે આપણે સમજતા જઈશું. કારણ કે આ બહુ જ વાસ્ટ છે સમજવાનું, આમ છે સિમ્પલ પણ તો પણ બધી રીતના બધા ફેસીસ થી સમજવાનું, એટલે બહુ જ એમ લાગે છે કે બહુ વાસ્ટ છે એમ કરીને. એટલે જેટલું આપણે સમજીશું એને અપ્લાય કરીશું એટલું વધારે આપણું અંદર વધારે ખુલતું જશે, એવું બરાબર. યસ યસ, એમ જ થાય એવું છે. અચ્છા, અને સ્વામીજી બીજો એ ક્વેશ્ચન છે કે આ જે કુદરતી કાનૂન જે કહે છે આપણે, કુદરતી કાનૂન એટલે એવું લાગે છે કે કુદરતી કાનૂન એટલે બીજું કઈ નહીં પણ જેને કહેવાય કે જે કોઝિસ થયા છે એની ઇફેક્ટ જે આપણને મળે છે એ કુદરતી કાનૂન થ્રુ જ મળે છે. કુદરતી કાનૂન એ જ કહી શકાય આપણે કે કઈ પણ થાય, હવે ભૌગોલિક રીતના પણ કઈ પણ બધું થતું હોય છે, જ્યોગ્રાફિકલી પણ જે થતું હોય છે તો એના સાયન્ટિફિક એક રીઝન હોય છે, એને કારણે બધું થતું હોય છે, તો એ કુદરતી કાનૂન આપણે કહી શકીએ. અને આપણા જે કર્મ જે થતા હોય છે સ્વામીજી, એમાં પણ વિભાવને કારણે, એટલે આપણે કોણ છે ખબર નથી, એને કારણે જે અજ્ઞાનતાથી જે પણ કોઝિસ આપણે ભાવ વગેરે થઈ જાય છે એનું જે એ ડિસાઈડ કરનાર છે, એ ડિસાઈડ એના જે ઇફેક્ટ જે છે એ કુદરતી કાનૂન થ્રુ આપણને મળતા હોય છે. એટલે એમ તો ન કહી શકાય ને, કારણ કે હવે એ તો આને માટે તો ખાલી કેવળ જ્ઞાની જ જાણી શકે કે આવા કોઝિસ હોય તો એની ઇફેક્ટ, એટલે ડિટેલમાં ઇન ડિટેલ કહું છું, ના ના ફક્ત એ લોકો જાણી શકે ને સ્વામીજી. હા હા, કેવળ એટલે તમે કેવા કર્મ બાંધો છો એ કેવળ જ્ઞાની સિવાય કોઈ જાણી ના શકે, કોઈ ન જાણી શકે. હા બરાબર, અને અનુભવી જ્ઞાની ખાલી તમને પ્રિન્સિપલી એક્સપ્લેન કરી શકે કે આવા પ્રકારના ભાવ હોય તો આવા પ્રકારના કર્મ બંધાય, આવા પ્રકારના ભાવ હોય તો આવા પ્રકારના કર્મ બંધાય, એવું પ્રિન્સિપલી અનુભવી જ્ઞાની પુરુષો એક્સપ્લેન કરી શકે. પણ એક્ચ્યુઅલી તમે કયા કર્મ બાંધો છો એ કેવળ જ્ઞાની સિવાય કોઈ કહી શકે નહીં, કોઈ ન કહી શકે. બરાબર, બીજી વાત કરું કે સાયન્સ કોને કહેવાય કે એક બાજુ ચેતન છે અને બીજી બાજુ જડ છે, મન વચન કાયા અને તેની અવસ્થા જડ છે અને આત્મા એ ચેતન છે. આ ચેતન ને જડ ની વચ્ચે જે પ્રતિષ્ઠિત આત્મા જે વિશેષ ભાવ વાળો છે, એ વિશેષ ભાવ વાળો પ્રતિષ્ઠિત આત્મા જે છે, એ પ્રતિષ્ઠિત આત્મા જેવા ભાવ કરે છે એવો કોઝ બને છે.
જડ ને ચેતન બે હોવું જોઈએ, એકલો ચેતન કર્મ ના બાંધી શકે, એકલું જડ ના બાંધી શકે. એટલે એટલે જ્ઞાની પુરુષે એને સામીપ્ય ભાવ કીધો. શું કીધો? સામીપ્ય ભાવ. એકલું જડ છે ને એ કર્મ ના બાંધી શકે, એકલું ચેતન છે ને એ કર્મ ના બાંધી શકે. સિદ્ધ ક્ષેત્રમાં એકલું ચેતન છે, કર્મ ના બંધાય. આ મરદું એકલું જડ છે, એ કર્મ ના બાંધી શકે, ના બાંધી શકે. બરાબર છે. અને જડ અને ચેતન હોવું એટલેથી પણ કર્મ ના બંધાય, પણ જડ અને ચેતન ની વચ્ચે અજ્ઞાન છે તો કર્મ બંધાય. બંધાય છે. બરાબર છે. એટલે છેલ્લા અવતારમાં જડ ને ચેતન બે છે તો એ કર્મ બંધાતા નથી, કારણ કે અજ્ઞાન નથી. અજ્ઞાન નથી. અજ્ઞાન હોય તો જ કર્મ બંધાય, અને જડ ને ચેતન હોય ને અજ્ઞાન ના હોય તો કર્મ ના બંધાય. આવું આખું કોમ્બિનેશન તમારા વિઝનમાં એટ એ ટાઈમ હોવું જોઈએ. પણ એવું લાગે છે અર્જુન, ઘણું બધું ડિટેલમાં, ઇન ડિટેલ આ બધું સમજવાની જરૂર છે સાયન્સને. ઓકે, એવું લાગે છે અર્જુન, ઘણું બધું ખૂટે છે. જે 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 જય સચિદાનંદ સ્વામીજી. ઓકે ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હસમુખભાઈ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. એક દાદાના બે વાક્યો સમજવા છે મારે. યસ. એક વાત છે, દાદા એવું કહે છે આત્મા ચેતન છે તેથી મોક્ષે જવું એ આત્માનો સ્વભાવ છે, પૂતગલ એને નીચે ખેંચે છે, પણ આત્મા ચેતન છે તેથી છેવટે એ જીતશે. પૂતગલમાં ચેતન છે નહીં તેથી તેનામાં કળા ના હોય, અને ચેતન એટલે કળા કરીને છૂટી જાય. તો કળા કરીને છૂટી જાય એટલે કળા દ્વારા દાદા શું કહેવા માંગે છે? અહીંયા તમારી સાયન્ટિસ્ટ નું વિઝન કામ કરવું જોઈએ ને. કળા કોણ કરે? ચેતન કરે. કળા કોણ કરે? ચેતન કળા કરી શકે? પણ આમાં તો દાદા એવું કે છે ને કળા કરી દાદા એ શું ભૂલી જાઓ ને, પેલા તમે સમજો ને, તમે સાયન્ટિસ્ટ બનવા માંગો છો. આપણે દાદાની વાત નથી કરી અત્યારે, હું સાયન્ટિસ્ટ તરીકે તમને પૂછું છું, ચેતન કળા કરી શકે? યસ કે નો? ના કરી શકે. પતી ગઈ વાત. એટલે આ પ્રતિષ્ઠિત આત્માની વાત થઈ ગઈ. એ તમને સમજાવવું જોઈએ. દાદા ભલે બોલ્યા કે મહાવીર ભલે બોલ્યા, બરાબર છે સ્વામી, તો કોણ બોલ્યા એ નથી. તમારે સાયન્ટિફિકલી સમજવું પડે, કળા કરવાનો ગુણ, પુરુષાર્થ કરવાનો ગુણ માત્ર પ્રતિષ્ઠિત આત્મામાં જ હોય એ તમને ખબર પડવી જોઈએ. લખનાર કોણ છે, બોલનાર કોણ છે, ભૂલી જાઓ. બરાબર છે, એક્ઝેક્ટ છે સ્વામીજી. પહેલાય કીધું કે આપણું વિઝન સાયન્ટિફિક હોવું જોઈએ, કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ આપણને પ્રશ્ન પૂછે તો જવાબ ઓન ધ સ્પોટ આવડવો જોઈએ. કોણે કીધું છે એના આધારે જવાબ આપવાનો નથી, આપણે સનાતન સત્યના સિદ્ધાંતના આધારે જવાબ આપવાનો છે કે દુનિયામાં ક્યારે એનું ફેરફાર થતો નથી. જીવ માત્ર ને એક સરખો લાગુ પડે છે એ વસ્તુ આપણે સમજવી છે. આપણે કોઈનો વ્યૂ પોઈન્ટ નથી સમજવો, અને કોઈને હાચા ખોટા કેવા પણ નથી, એ આપણો વિષય. બરાબર છે સ્વામીજી. પણ આ મેં કળા કરી શકે ચેતન એટલે મને થોડો પ્રશ્ન થયો, પણ થોડું ડિટેલમાં ગયો તો સમજાઈ જાત મને. હું એમ કહું છું, તમને પ્રશ્ન કેમ થયો એનો મને વાંધો નથી, પણ એક્સ્ટ્રા સાયન્ટિસ્ટ તરીકે તમને ખબર પડવી જોઈએ. આપણે પ્રિન્સિપલમાં સમજાયું છે કે ભઈ કર્મ ભોગવવાનું સાધન એ મન વચન કાયા છે, કર્મ બાંધવાનું સાધન એ પ્રતિષ્ઠિત આત્મા છે, અને મૂળ આત્મા એ સ્વ પર પ્રકાશક છે. આ ત્રણ વસ્તુ કીધી છે. હવે જયારે કોઈ પણ પ્રકારના પુરુષાર્થની વાત આવે તો કયો ભાગ આવે? પ્રતિષ્ઠિત આત્મા. કર્મ ભોગવવાનો ભાગ આવે તો કયો આવે? પ્રકૃતિ. સ્વભાવની વાત આવે તો કોણ આવે? પરમાત્મા. આ સિદ્ધાંતમાં તેને ગેપ અલગ પાડી નાખ્યા છે. એટલે તમને કોઈ પુરુષાર્થની વાત કરે તો મગજમાં આવવું જ જોઈએ કે પ્રતિષ્ઠિત એને લખ્યું હોય કે આ લખ્યું હોય, એ બોલ્યા હોય કે ના બોલ્યા હોય, તમને ખબર પડવી જોઈએ. કારણ કે મેં તેને વસ્તુનું આઈડેન્ટિફિકેશન કર્યું છે વિથ ડેફિનેશન. હાજી હાજી હાજી. બરાબર. નહીં નહીં કરવાનું તો કોઈ છે જ નહીં ચેતનમાં, એટલે તરત ખ્યાલ આવવો જોઈએ. બરાબર છે સ્વામી. થોડું ડીપમાં જવાની જરૂર હતી, પણ સીધું આપને પૂછી લીધું એમ. તમે બધા સાયન્ટિસ્ટ થાઓ, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ, એ મારું મિશન છે. તમે મારા આધારિત રહો એ મારું મિશન નથી. ના સ્વામીજી, બરાબર, એક્ઝેક્ટ સમજાય. આજ આપની વાત. તમે પરિપક્વ થાઓ, એવા તૈયાર થાઓ કે તમે 500 હજાર હજાર વ્યક્તિઓને આ વિજ્ઞાન સમજાવી શકો, એવી તમારામાં ક્ષમતા ઉત્પન્ન થાય.
એવા હું તમને તૈયાર કરવા માંગુ છું. હાજી હાજી સ્વામીજી, હાજી. એક એક સ્વામીજી એક બીજો પ્રશ્ન છે સ્વામીજી. બોલો બોલો. જીવને મારવાનો જે ભાવ આવે છે તે તમારા આત્માનું ભાવ મરણ થાય છે. એટલે આત્માનું ભાવ મરણ એટલે શું કહેવા માંગે છે દાદા? કે પ્રતિષ્ઠિત આત્માનો ભાગ છે, કર્મ બંધાય છે એમ. એટલે અચ્છા, એટલે એનું પોતાનું ભાવ મરણ, બરાબર છે. પોતાનું ભાવ મરણ હોય જ નહીં. અને ભાવ મરણ એટલે ભાવ કરનારાનો જન્મ થાય અને મરણ થાય. આજે કોષ નાખે, આવતા અતરમાં ડિસ્ચાર્જ થશે. એટલે પ્રતિષ્ઠિત આત્મા કોષ નાખ્યો એટલે જન્મ મરણ લેવાના છે. કોષ નથી, જન્મ મરણ નથી. બરાબર છે સ્વામી. ભાવ મરણ પ્રતિષ્ઠિત આત્માનું, મૂળ આત્માનું, મૂળ આત્માનું ના હોય. બરાબર, સમજાયું સ્વામી. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં જ મેં કહેલું, પણ મેં હમણાં ઘણા વખત એટલે આ ટ્રેનિંગ માટે જે આપે કીધું છે. જય સચ્ચિદાનંદ. ઘણા વખત એક જ વાર આપણને સાથે કોન્ટેક્ટ થયો છે, એટલે મેં હમણાં મેં કીધું એક વાર ખાલી આપને સાથે વાત કરું. ના, કઈ 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 વાંધો નહીં. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. उसमें दो सनातन वस्तु ऐसा करके उसमें बात आया है, एक आत्मा और दूसरा कुदरत और कुदरती कानून. तो स्वामी जी जब कुदरत की बात करते हैं उसमें तो आत्मा है ही ना स्वामी जी, बिना आत्मा का कुदरत का अस्तित्व ही नहीं है ना स्वामी जी. नहीं नहीं, आपका पजल क्या है वो पहले बताइए मेरे को. आपका पजल समझ में नहीं आया. मेरा पजल यह स्वामी जी कि जैसे कुदरत बोलते हैं तो उसमें तो आत्मा तो हो ही गया, तो अलग अलग ऐसा दो सनातन वस्तु करके आप बोले हैं तो मेरे को थोड़ा समझ में नहीं आया. नहीं, छह तत्व है उसमें आत्मा आ जाता है. हाँ स्वामी जी, तो समझ में है मुझे. मतलब छह सनातन तत्व का सरमाणु जिसको बोले हैं आप, छह सनातन तत्वों में आत्मा आ जाता है. मगर जो आत्मा के अलावा भी जो पांच तत्व है जिससे अवस्था बनती है. हाँ, क्या बनती है? अवस्था. अवस्था. हाँ, तो अवस्था के अंदर जब आत्मा नहीं होता है तो भी अवस्था तो होती है, तो उसको कुदरत भी बोलते हैं स्वामी जी. आत्मा नहीं है तो भी वो कुदरत. तो इसको कुदरत बोलते हैं, मगर विदाउट सोल. वैसे भी आत्मा का तो प्रेजेंस ही है. हाँ. तो इसीलिए हम जब कुदरत बोलेंगे तो छह तत्व तो आ जाएंगे, मगर जब कुदरत के अंदर मैंने दो भाग कहा है, एक नेचुरल नेचर, एक अननेचुरल नेचर. हाँ. तो जब नेचुरल नेचर कहा, वो सूर्य चंद्र तारा ग्रह नक्षत्र भरती और तेजी मंदी जी, दिवस रात ठंडी गर्मी बारिश, ये सब कुदरती रचना है जो काज इफेक्ट पर आधारित नहीं है. हाँ, तो उसमें मनुष्य की बात आती है तो वहां भी कुदरत है, मगर वो अननेचुरल नेचर है. यानी मनुष्य का जीवन कॉज एंड इफेक्ट के ऊपर आधारित है, और ये सूर्य चंद्र तारा ग्रह नक्षत्र का वो ऑटो मोड पे है. क्या है? एकम बीती चौथ पांचम पूनम आएगा, फिर एकम बीती जाएगा. इसमें मैकेनिकल है. मैकेनिकल समझ गया? जी जी, काज इफेक्ट नहीं है इसमें कहने का. दैट्स इट. और मनुष्य में आओगे तो कॉज एंड इफेक्ट आएगी, तो वो भी कुदरती रचना, ये भी कुदरती रचना. मगर मनुष्य की जो कुदरती रचना है अननेचुरल नेचर है, और बाकी की जो कुदरती रचना है वो नेचुरल नेचर है. नेचुरल नेचर वो ऑटो मोड पे काम करता है, अननेचुरल नेचर है वो भी ऑटो मोड पे काम करता है, मगर कॉज के ऊपर डिपेंड है. जैसा कॉज वैसी इफेक्ट. समझ में आया? समझ में आया स्वामी जी. लेकिन एक बार आपसे सुना था मैं कि जैसे कि डायमंड भी है स्वामी जी, उसके बीच में जब गैप है तभी वो दो टुकड़ा होता है. तो जहां भी गैप है वहां पर आकाश तत्व है, जहां आकाश तत्व है वहां पर चेतन है, ऐसा करके आप एक बार बोले थे स्वामी जी. नहीं नहीं, बताओ बताओ मैं आपको थोड़ा सा. स्पेस तत्व, स्पेस तत्व जी, स्पेस तत्व है. जहां भी स्पेस है वहां टू पीसेस हो सकता है जी. हाँ. तो चेतन को रहने के लिए तो हवा चाहिए, या तो पानी चाहिए, या खुराक चाहिए. तीनों में से एक भी नहीं होगा तो चेतन तत्व जीवित नहीं रहेगा. अच्छा. आत्मा की हाजिरी में जो बॉडी होता है
ये बॉडी को या तो हवा चाहिए या पानी चाहिए या खुराक चाहिए, तीनों में से एक तो मिनिमम होना चाहिए। तीनों में से एक भी नहीं होगा तो वहां चेतन भी नहीं होगा और बॉडी भी नहीं होगी। अच्छा तो मगर स्पेस होता है, स्पेस का मतलब होता है जिसका टू पीसेस होता है। ये डायमंड तो ऐसा है कि डायमंड पत्थर को भी काटता है और लोहे को भी काटता है, इतना स्ट्रॉन्ग है। फिर भी हम डायमंड का दो पीस कर सकते हैं तो मतलब बीच में स्पेस है। जी समझी, लेकिन उस स्पेस में सोल का होना कोई नहीं है। हाँ, जो पत्थर जो पत्थर के अंदर हवा नहीं जाती है फिर भी वहां स्पेस है तो वहां जीव नहीं है। जी, मगर जो पत्थर के हवा जाती है, पानी चूस लेता है तो वहां आत्मा है और वहां क्या होता है? जीव हो सकता है। जीव हो सकता है, दैट्स इट। मतलब सिर्फ स्पेस होने पर ही वहां आत्मा की प्रेजेंस है ऐसा सिद्ध नहीं होता है? नहीं नहीं, बराबर है। वहां पर हवा पानी, कभी अगर मैंने ऐसा बोल दिया है तो ये गलती है। नहीं नहीं, वो मेरे ध्यान में था स्वामी जी, इसलिए क्लियर करूंगा करके पूछा आपसे। तो आत्मा की प्रेजेंस होने के लिए सिर्फ स्पेस ही जरूरत नहीं है, हवा पानी और फूड की जरूरत है तभी आत्मा वहां पर रह सकता है। हाँ, मतलब आत्मा को फूड हवा पानी खुराक की जरूरत नहीं, मगर आत्मा के साथ जो बॉडी है उनको जैसे एक भी चीज नहीं मिलती है तो वहां हो ही नहीं सकता है ना जीव। जी स्वामी जी, बॉडी लागू होता है उसमें, क्योंकि सिद्ध क्षेत्र में तो आत्मा है लेकिन वहां पर फूड हवा ये सब जरूरत नहीं है। हाँ, क्योंकि बॉडी नहीं है ना। जी जी जी, लेकिन आत्मा तो है वहां पर। हाँ, तो यहाँ आत्मा के साथ बॉडी तो कभी होती नहीं है। यहाँ लोक के अंदर कोई भी आत्मा बॉडी के सिवा नहीं हो सक्ता है। जी, ओनली सिद्ध क्षेत्र। हाँ, तो यहाँ कोई भी बॉडी होगी तो यहाँ कोई भी आत्मा बॉडी के बिना नहीं होता है। तो बॉडी होगी तो फिर उसको या तो हवा चाहिए या तो पानी चाहिए या तो खुराक चाहिए। तीनों में से एक भी नहीं मिलता है तो फिर वो जीव नहीं हो सकता है, और जीव नहीं है तो वह सोल नहीं है, फिर जड़ है। जी जी, हाँ, क्लियर हो गया स्वामी जी। ओके, और कोई प्रश्न करना है? नहीं स्वामी जी, ठीक। ओके ओके, जय सच्चिदानंद। श्रद्धा और विज्ञान का क्या कनेक्शन है? क्या बताया? श्रद्धा, श्रद्धा और विज्ञान में क्या कनेक्शन रहेगा? हाँ, श्रद्धा और विज्ञान में क्या कनेक्शन रहेगा? श्रद्धा और विज्ञान से, विज्ञान श्रद्धा दो प्रकार की है। एक श्रद्धा ऐसी होती है जो रिलेटिव सत्य के ऊपर आधारित है, एक श्रद्धा ऐसी है जो सनातन सत्य के ऊपर आधारित है। तो रिलेटिव सत्य के ऊपर आधारित जो श्रद्धा है उससे विज्ञान से कोई मतलब नहीं है। हाँ, मगर सनातन सत्य के ऊपर आधारित है, वो विज्ञान के साथ कनेक्टेड है, ओनली अनुभव करना बाकी है। जैसे मैं शुद्ध आत्मा हूं आज, सनातन सत्य है, बराबर है। मगर श्रद्धा है आज मेरे लिए, क्या है? श्रद्धा आज मेरे लिए वो श्रद्धा है, अनुभव नहीं है। हाँ। तो इसीलिए, मगर वो श्रद्धा शाश्वत की है, सनातन सत्य की है। तो सनातन सत्य की श्रद्धा से विज्ञान का कनेक्शन है, रिलेटिव सत्य की श्रद्धा के साथ विज्ञान का कोई कनेक्शन नहीं है। वो आपकी मान्यता के ऊपर आधारित है, आप मानो तो है, नहीं मानो तो नहीं है। जैसे मैं कहता हूं मैं राम को भगवान, एक मिनट, जैसे मैं कहता हूं मैं राम को भगवान मानता हूं तो मेरी श्रद्धा है। फिर 2-5 साल के बाद कहूंगा कि कोई कहेगा कि भी राम तो काम में नहीं आता है, कृष्ण भगवान का काम चलता है भी, तो मैं कृष्ण भगवान को मानूंगा तो वो श्रद्धा चली जाएगी। तो वो तो रिलेटिव सत्य की बात है, वो आपकी मान्यता के ऊपर आधारित है। मगर जो सनातन सत्य की बात है वो आपकी मान्यता नहीं है, वो सनातन है, आपको सिर्फ उसको अनुभव करना है, दैट्स इट। रिलेटिव स्वामी जी है भी और नहीं भी है। बोलिए। मैं ये कह रही हूँ, ये तो आपने डिफरेंस समझा दिया रिलेटिव श्रद्धा का और सनातन का, लेकिन रिलेटिव श्रद्धा माना जैसे आपके अंदर की जो दशा है उसका वर्णन जब करेंगे,
या उसकी उसकी दशा को हम देखेंगे, या आपके व्यवहार को देखेंगे, चरित्र को देखेंगे, आपकी वाणी का फ्लो देखेंगे, या आपके दर्शन को देखेंगे, तो आपके प्रति भी तो हमारी श्रद्धा हो जाती है, तो वो हमारे क्या काम लगती है। एक मिनट, हमको डॉक्टर बनना है, ध्यान से सुनना, हमको डॉक्टर बनना है, हमारी उम्र 5 साल की है, हम फर्स्ट स्टैंडर्ड में पढ़ने के लिए गए, टीचर के ऊपर श्रद्धा रखनी पड़ेगी, किताब के ऊपर श्रद्धा रखनी पड़ेगी कि नहीं हमको बनना है डॉक्टर, हाँ या ना बोलो। समझे, टीचर के ऊपर श्रद्धा तो हमें किताब पर ही रखनी पड़ेगी, पर टीचर के अंदर इतनी सारी क्वालिटी है तो उसके प्रति भी तो नेचुरल श्रद्धा होती है ना। आप समझे नहीं। हाँ बताओ। टीचर ही आपको पढ़ाएगा, यस और नो? बिल्कुल टीचर ही पढ़ाएगा। तो कुछ और कोई रास्ता है आपके पास? स्कूल में गए नहीं, जो टीचर पढ़ाएगा वही आप पढ़ोगे। हाँ, तो टीचर के ऊपर श्रद्धा रखेंगे तभी तो वो टीच करेंगे ना। हाँ, भले वो किताब पढ़ाते, पढ़ाने वाला कौन है? तो टीचर। आज दुनिया में विज्ञान है कि नहीं? विज्ञान है कि नहीं? हाँ, मगर विज्ञान ही नहीं है तो कौन बताएगा आपको? फिर कोई नहीं बताएगा। तो कीमत किसकी हो गई? विज्ञान की भी हुई, विज्ञानी की भी हुई। विज्ञानी के माध्यम से विज्ञान की कीमत हुई? पहले तो था नहीं आपके पास विज्ञान। जब विज्ञानी नहीं होंगे तो विज्ञान की कीमत कैसे करोगे? फिर नहीं कर पाएंगे। तो विज्ञान की कीमत करने के लिए, विज्ञान को समझने के लिए, विज्ञान को अनुभव करने के लिए विज्ञानी की, साइंटिस्ट की आवश्यकता है। बराबर है? बराबर है। माध्यम है वो, माध्यम है मीडिया। मीडिया समझते हैं ना? माध्यम है वो। तो इसमें प्रश्न क्या है अभी आप बताइए। मेरे को प्रश्न ये था कि जैसे हमें दादाजी का जो सुनते हैं, आवाज ठीक नहीं आ रही है, थोड़ा टुटक टुटक आ रही है। जी, मैं ये कह रही थी कि जैसे दादाजी हैं, तो दादाजी के जीवन का चरित्र हम जब सुनते हैं किसी के भी माध्यम से, तो वो इस प्रकृति को अच्छा लगता है और वो सुनने का फिर सुनने का मन करता है और बार बार मन करता है। तो वो हम, मतलब वो क्या है वो सब? मैं अभी भी आपका प्रश्न नहीं समझा। मेरा प्रश्न ये है कि दादाजी की जैसे बातें होती हैं, दादाजी के अंदर, दादाजी के जो ज्ञान की बात होती है, चाहे उनकी और भी बहुत सारी, उनके जो दादाजी ऐसे चलते थे, ऐसे खाते थे, ऐसे रहते थे, उनके अंदर की अनुभव दशा ये थी, बातें बताते थे, वो बार बार है ना सुनने का मन करता है। मैं समझ और बार बार इस प्रकृति को अच्छा लगता है, तो उससे हमें तो अभी अभी आपका प्रश्न समझ गया। उसमें प्रश्न क्या है वो बताइए। अभी मैं आपकी बात समझ गया, अभी इसमें प्रश्न क्या है वो बताइए। प्रश्न ये है स्वामी जी, उससे हमें क्या फायदा, उस श्रद्धा से क्या हमें कुछ फायदा होता है क्या? बस अभी मैं उत्तर दे दूं, अभी समझ गया कि आपका प्रश्न आपका कहां लैंड हुआ है। ओके, बताऊं मैं आपको। आपको शायद मालूम है, जो लोग कृष्ण भगवान को मानते हैं वो उसी प्रकार से कृष्ण भगवान की हर हरकत के अंदर इंटरेस्ट लेते हैं। यस और नो? जो लोग, एक मिनट, अभी मेरे का उत्तर पूरा नहीं हुआ है। जो लोग राम को मानते हैं वो राम की हर एक्शन को इंटरेस्ट से देखते हैं, सुनते हैं, समझते हैं, आनंद लेते हैं, को वो खाते थे, पीते थे, सबरी के पास गए, जो भी है। ओके, उसके आगे की बात करूं। ऐसे स्वामी सहजानंद स्वामी भगवान, जो स्वामीनारायण भगवान के नाम से प्रसिद्ध है, तो उनकी हर हरकतें जो लोग किताब में पढ़ते हैं वो गौर से सुनते हैं। यस और नो? हाँ बिल्कुल ठीक है। ठीक है, तो
आपने दादा भगवान का कहा, मैंने रामकृष्ण महावीर का कहा, स्वामी जान भगवान का कहा, क्या डिफरेंस है पहले वो बताइए। कुछ भी डिफरेंस नहीं है, कुछ भी। ये व्यक्ति की बात है, प्रकृति की बात है, हमको तो आत्मा की आत्मा का अनुभव करना है, हमको सनातन सत्य जानना है, रिलेटिव सत्य में डीप जाना नहीं है। हो भी सकता है राम महान थे, कृष्ण महान थे, महावीर महान थे, मगर वो मेरा सब्जेक्ट नहीं है। मेरा सब्जेक्ट है दुनिया का सनातन सत्य क्या है, जो उन्होंने भी अनुभव किया था वही अनुभव मेरे को करना है। मैं राम कृष्ण महावीर के बाह्य जीवन में इंटरेस्ट नहीं लेता हूं, क्योंकि उनका डिस्चार्ज था, उदय कर्म था। समझ में आया? और क्या स्वामी जी, उनका तो डिस्चार्ज और उदय कर्म था, पर इस गीता की प्रकृति को वो सुनना जाने क्यों अच्छा लगता है? वो भी तो गीता का डिस्चार्ज है ना। अच्छा, एक बात पसंद आती है, दूसरी बात नहीं आती है, तो व्यू पॉइंट नहीं हुआ, तो व्यू पॉइंट किसका होता है? आत्मा का होता है। कोई भी बात आपको पसंद आती या नहीं आती, वो प्रकृति की बात है कि नहीं? हाँ या ना बोलो पहले। स्वामी जी मेरे को ठीक से सुनानी, फिर से बोलिए। ओके, आपको कोई भी चीज पसंद आती है या पसंद नहीं आती है, वो प्रकृति की बात है या परमात्मा की बात है? प्रकृति की बात है स्वामी जी। वो तो आपको अभी कहा कि मैंने दादा भगवान की ये बातें पसंद आती है, वो परमात्मा की बात है या प्रकृति की? प्रकृति की। और प्रकृति कुदरती रचना है, बराबर है? हाँ बराबर है। तो फिर आपको क्यों इतना आपको क्वेश्चन खड़ा हुआ? जब कुदरती रत्न आ, क्या मतलब होता है? इट्स अ मैकेनिकल, मेरी भी है या दुनिया के कोई भी व्यक्ति है की है, चाहे रामकृष्ण महावीर भी क्यों ना हो, वो हमारा सब्जेक्ट नहीं है। हमारा सब्जेक्ट है सनातन सत्य क्या है, आत्मा और उसके पांच तत्व, और दूसरी बात कुदरत का कानून। इसमें कोई व्यक्ति तो आता नहीं है, और व्यक्ति को जब इंटरेस्ट में इंटरेस्ट आता है वो तो रिलेटिव सत्य है, आज आएगा कल नहीं भी आएगा। हाँ स्वामी जी, वही तो ना। हाँ। तो उसमें क्यों डीप में जाते हो? आपको मालूम होना चाहिए कि आज दुनिया के कोई भी धर्म ऐसा नहीं है जो धर्म में से दूसरे धर्म में लोग नहीं गए। बताइए मेरे को, हाँ के ना? हाँ गए। तो बस यहाँ से भी दादा भगवान में से भी और धर्म में गए, गए कि नहीं गए? गए ना। बस तो बात क्या हुई, मान्यता ही तो हुई। उसमें आत्मा की बात कहाँ आई, छह तत्वों की बात कहाँ आई, कुदरत के कानून की बात कहाँ आई? वही तो ना। हाँ। और हम फंसे किस में है? रिलेटिव सत्य में, और रिलेटिव सत्य को मैं अज्ञान कहता हूँ। हाँ। और अज्ञान में डीप में जाना हाँ। नहीं है, वो मैं कहता हूँ। यस के नो? हाँ, और तुम, जी। और हाँ। तुम अज्ञान में चले गए तो फिर पजल हुआ। हाँ, पजल वही होता ना। हाँ। मैंने पहले बार बार कहा है, मैंने सत्संग में बार बार कहा है, मेरा मन वचन काया या दुनिया के कोई भी व्यक्ति के मन वचन काया को टच नहीं करना है, परिवर्तन नहीं करना है, सुधारना नहीं है, बदलना नहीं है, डीप जाना नहीं है, सिर्फ इससे मुक्त रहना है। ऐसा बताया है कि नहीं? बताया ना स्वामी जी, ऐसे ही बताया। और तुम्हारा प्रकृति, तुम्हारा प्रश्न फिर भी प्रकृति के बारे में होता है स्वामी जी? जब बार बार हम प्रकृति 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 के टच में रहेंगे तो प्रकृति के ही टच में आ जाएंगे ना। प्रकृति के टच में नहीं रहते हैं आप जब ऐसी बातें सुनते हैं तो फिर आपको खड़ा हो जाता है कि भाई ऐसा ऐसा हुआ। जैसे कोई कहेगा कि भाई मैं तो कीर्तन भक्ति करने के लिए गया था 24 घंटे की, और फिर मेरे को जीवन में एक प्रॉब्लम आया था, तो मैंने दादा भगवान को प्रार्थना किया कि हे दादा भगवान, मैं एक घंटा कीर्तन भक्ति एक चीज से करूंगा, मगर ये मेरा प्रॉब्लम सॉल्व हो जाना चाहिए। और उन्होंने एक घंटा कीर्तन भक्ति एक चीज से किया, और उसके बाद 15 दिन या महीने में उसका काम हो गया। तो नेक्स्ट कीर्तन भक्ति में उन्होंने अपना अनुभव बताया सबके सामने, और वो अनुभव आपने सुना, फिर क्या होगा आपका, बताइए मेरे को? पजल ही खड़ा होएगा। क्या हुआ, क्या खड़ा होगा? पजल यही खड़ा होगा ना कि हमको भी ऐसा हो जाएगा। हाँ, फिर आप कुदरती रचना भूल गए, मन वचन के मन वचन का अवस्था मात्र कुदरत रचना भूल गए। यस के नो? हाँ स्वामी जी, वही तो ना। तो विज्ञान भूल गए, श्रद्धा में आ गए, यही तो हमारी गलती है कितने अवतारों से।
हमको विज्ञान से बाहर नहीं निकलना है और श्रद्धा की बातों को टच नहीं करना है, गलत भी नहीं कहना है, सही भी नहीं कहना है, रिलेटिव सत्य, आई चली गई बस। मैं भी दादा भगवान की प्रशंसा करता हूं, मैं भी उनका गुणगान करता हूं, जब अभी जन्म जयंती थी तब भी मैंने बोला। हाँ। तो प्रश्न ये नहीं है बोलना ना बोलना, मेरा विजन क्या है, आई एम अ प्योर सोल और मेरा मन वचन का है मात्र कुदरत रचना है, और दादा भगवान के माध्यम से जो कुछ ये देहधारी कमलेश को मिला है तो उनका फर्ज होता है कि उनके लिए बहुमान करें। जैसे माता पिता के लिए बोलता हूँ, दादा भगवान के लिए बोलता हूँ, इसमें गलती क्या है? ये रिलेटिव सत्य की बात है और प्रकृति की बात है, मगर मैं परमात्मा हूँ, चेतन हूँ, अविनाशी हूँ और सर्व प्रकार के अनंत शक्ति वाला हूँ, उसमें मेरे को कोई संशय नहीं है। समझ में आया कि नहीं? हाँ स्वामी जी, अब समझ में आ गया, अच्छे से समझ में आ गया। ओके ओके स्वामी जी, एक बात और पूछूं आपसे। बोलिए स्वामी जी, आपका वचन बल काम करता है, दर्शन बल काम करता है समझाने में? मेरा वचन बल कहो जो भी कहो, मेरा अनुभव काम करता है बस, बिकॉज मेरे पास जो अनुभव है इसीलिए अपने आप मेरी जबान में पावर आ जाता है, मेरे को पावर लगाने की जरूरत नहीं है। दुनिया के कोई भी अनुभवी पुरुष की जो जबान होती है उसमें पावर होता ही है, मगर जो लोगों के पास सुना हुआ और किताबों का ज्ञान होता है उसकी जबान में पावर नहीं होता है, क्योंकि खुद को ही अनुभव नहीं है। स्वामी जी, हम इस बात का डिफरेंस कैसे करेंगे कि वो अनुभव की बात कौन सी है और मतलब और यानी कि रट्टी रटाई या सुननी सुनाई या पढ़ी पढ़ाई बात कौन सी है, इसमें हम डिफरेंस कैसे कर पाएंगे? वही तो बात है, आज तक जो भी बात आपने बचपन से लेके अभी तक जो बातें आपने सुनी है सनातन सत्य के अलावा, कुदरती कानून से अलावा, छह तत्वों से अलावा, जो कुछ भी बात सुनी है वो सब श्रद्धा की है, और जो कुछ बात सुनी है वो रिलेटिव सत्य है, और जो कुछ भी बात सुनी या तो पढ़ी है वो टेम्पररी सत्य है, और टेम्पररी सत्य और सनातन सत्य को जोड़ोगे तो आपके जीवन में पजल होगा होगा और होगा। स्वामी जी, मैं एक बात और पूछूं कि जब मैं ना संडे को मैं सत्संग करती हूँ, तो संडे को मैं सत्संग करती हूँ ना, तो मतलब मैं जैसे आत्मवाणी पढ़ूं या गीता के ज्ञान की कोई बात पढ़ूं, कुछ पढ़ूं, और सामने वाले के भी लीन हो जाते हैं सुनने में कि बहुत अच्छे बोल रहे हैं, फिर मुझे कैसे समझ, मतलब मैं कैसे क्लियर करूँ कि वो मुझ में वो अंदर है या वो मेरा भी वो श्रद्धा वाली बात चल रही है मेरी भी नहीं, वो मुझे कैसे क्लियर हो? वो अच्छी बात है, अच्छी बात है, आप किसी को समझा रहे हैं, समझा सकते हैं, कन्विंस कर सकते हैं, अच्छी है, अच्छी बात है, आपकी प्रकृति आपकी अच्छी है जो किसी को समझा सकती है या तो कन्विंस कर सकती है, वेरी गुड, नो प्रॉब्लम। मगर हमको खुद के लिए ये बात ध्यान में रखने का है कि मेरा ज्ञान दर्शन जो है, जो पुरुषार्थ के रूप में है, जो प्रतिष्ठित आत्मा का ही स्वभाव है, उसमें कभी कमी आनी नहीं चाहिए। प्रकृति चाहे अच्छी है चाहे बुरी है, वो तो संजोग के अधीन है, क्या है? मगर मेरी दृष्टि संजोग के अधीन नहीं है, वो मेरा आज का लाइव ज्ञान दर्शन है, उसमें कमी नहीं आनी चाहिए। आज आप किसी के साथ बात करते हैं, हो सकता है 10 में से 5 व्यक्ति आपकी बात पसंद करेगा, 5 व्यक्ति नहीं भी करेगा, मगर दोनों उदय कर्म है, मगर मेरा ज्ञान दर्शन है उसमें कभी परिवर्तन नहीं होना चाहिए। शुद्ध ज्ञान शुद्ध दर्शन वही रहना चाहिए, उदय कर्म कोई भी क्यों ना है, जैसे आज मैं सत्संग कर रहा हूँ वो मेरा उदय कर्म है, मगर मेरा ज्ञान दर्शन जो है वो सनातन सत्य के ऊपर आधारित है, और उदय कर्म है वो तो टेम्पररी है। ठीक बात है, समझ
हाँ ठीक है स्वामी जी, आपके आपके जो मतलब आपकी बुक्स यदि हम सत्संग में मतलब वो करें तो वो आपकी छपी हुई है क्या बुक्स? छपी हुई है, मैं आऊंगा तो लेके आऊंगा। हाँ स्वामी जी, या तो एक काम कीजिए मेरे को प्लीज, आपका पोस्टल एड्रेस मेरे को। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। मारे जस्ट पूछू तो के मो अने राग मा डिफरेंस શું છે? લે ડિટેલ્સ મો અને રાગ એમાં ડિફરન્સ શું છે? મો એટલે કે સુખની અનુભૂતિ, અને એ સુખની અનુભૂતિ જ્યારે ટેમ્પરરી સત્ય ઉપર થાય ત્યારે એને મોહ કહેવાય છે। એ જ સુખની અનુભૂતિ પરમેનન્ટ સત્ય ઉપર થાય એટલે કે આત્મા માટે થાય તો એને નિર્મોહી કહેવાય છે। યા સમજાયું? હા હા હા। હવે રાગ છે એ મોહની બ્રાન્ચ છે, બ્રાન્ચ ખ્યાલ આવ્યો? રાઈટ યા। એટલે મોહ રાગ બે વસ્તુ ઉપર હોય, વ્યક્તિ ઉપર પણ હોય અને વસ્તુ ઉપર પણ હોય, પણ એ મોહની બ્રાન્ચિસ છે। રાઈટ। અને આત્મામાં જે આનંદ છે એ નિર્મોહી છે। અને આત્મા સિવાય દુનિયાની એક પણ વસ્તુ ઉપર પાંચ ઇન્દ્રિયોથી સુખનો અનુભવ થાય છે એ બધી મોહ છે, અને એ મોહના બ્રાન્ચિસ છે રાગ અથવા તો દ્વેષ। રાઈટ ઓકે। અને જનરલી એવું હોય ને કે દ્વેષ પહેલા જાય પછી રાગ જાય, રાગ જાય અને સમથિંગ લાઈક ધેટ। એટલે રાગ દ્વેષની, રાગ દ્વેષ પહેલું જાય કે પછી જાય એમાં પડવું નથી, કાઢવું છે એમાં પડો બસ। રાઈટ 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 ઓકે ઓકે। અજ્ઞાનની બ્રાન્ચિસ રાગ દ્વેષ છે, અજ્ઞાન ગયું તો બે ગયા, પછી પહેલું પછી આપણે કરવું નથી। ઓકે ઓકે યા ઓકે યા, બસ જસ્ટ એટલું જ જાણવું હતું। જય સચ્ચિદાનંદ। તમે ક્યાંથી બોલો છો? ઓ અહીંયા યુએસએ થી, ન્યુ જર્સી। પ્રશ્ન સ્વામીજી એવો છે કે જે આજે વાયરસ છે, બીજી કોઈ પણ બાળ છે, આ છે તે છે, એ પ્રકૃતિ દ્વારા દેવામાં આવે છે કે અમુક લોકોના એવા ભાવના હિસાબે આ વસ્તુ ઉભી થાય છે? દાખલો આપો એટલે કે સમજો કે આ કોરોના આવ્યો બરોબર છે, તો અમુક લોકો એવો ભાવ કર્યો કે આટલા લોકો બીમાર પડે તો મને ફાયદો થાય, એમાં એવા એક આખા સમૂહ એવો ભાવ કર્યો હોય, એનું પરિણામ હોય શકે? એટલે ફાયદો ને નુકસાન એ ખ્યાલ ના આવ્યો મને। એટલે સમજો કે આ કોરોના થવાથી કોઈ માણસ ને ફાયદો થાય એમ, ચાલો ભાઈ આવું કઈ થાય તો મને ફાયદો થાય એમ, એટલે એવા ભાવ અમુક લોકો એ કર્યા હોય તો એના પરિણામ રૂપે આ વસ્તુ બની હોય? એવું ના હોય, ફાયદો ને નુકસાન એ પાપ પુણ્ય ને આધારે છે, અને સંજોગો છે એ બધા કુદરતી રચના છે, પણ એ કુદરતી રચનામાં કોકને ફાયદો થાય ને કોકને નુકસાન થાય। સ્ટોક માર્કેટમાં એક વ્યક્તિ શેર વેચે સસ્તા ભાવે તો નુકસાન થાય, અને જે ખરીદે એને ફાયદો થાય, તો હવે આપણે શું કહેવાનું? હવે હસે હસવાનું નહીં, જવાબ આપો મને। હા એ બરોબર છે। 100 રૂપિયા નો શેર હોય અને મારે 5 રૂપિયામાં વેચવો પડે છે મજબૂરી ને કારણે, તો મારા માટે નુકસાન છે, પણ જે ખરીદે છે એના માટે ફાયદો છે, એમાં આપણે શું જોવાનું? બરાબર, એ વાત હતી તમારી। એટલે આપણે પાપ પુણ્ય ના આધારે બધું છે। ઓકે, પાપ પુણ્ય ના આધારે, એટલે ટૂંકમાં આનું આપણે એવું સમજવાનું રહે કે આ પાપ પુણ્ય ના હિસાબે આ અમુક વ્યક્તિ ને જે ભોગવવાનું છે એને આ અસર કરે। યા રાઈટ રાઈટ રાઈટ, બરાબર। ડોક્ટર શાંતિભાઈ, જય સચ્ચિદાનંદ। હા જી, જય સચ્ચિદાનંદ સ્વામીજી। જય સચ્ચિદાનંદ પ્રભુ જી, જય સચ્ચિદાનંદ।
જી 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 પ્રભુ. પ્રશ્ન એટલે થોડુંક સમજવું હતું. જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ, ઓકે, આ ત્રણ યોગ એવું કહે છે કે મોક્ષ માર્ગ માટે છે, તો જરા એના બારામાં સમજાવશો પ્લીઝ. જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ, અથવા તો કર્મયોગ, ભક્તિયોગ, ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ, આ ત્રણે જુદાય છે અને એકે છે. શું છે? આ ત્રણે જુદા જુદાય છે અને એકમાં ત્રણે ત્રણ સમય જાય છે. અને એક પણ છે. હા, જુદા કઈ રીતે છે કે ભાઈ ભક્તિ યોગ એટલે માત્ર ભક્તિ કરવી, કોઈ વ્યક્તિ નહીં કે કોઈ શક્તિ નહીં, એને ભક્તિ યોગ કહેવાય. કર્મયોગ એટલે લોકોની સેવા કરવી, જી, એને કર્મયોગ કહેવાય. અને જ્ઞાન યોગ એટલે કે આ જગતનું યથાર્થ જ્ઞાનની સમજવા પ્રયત્ન કરવો, એને જ્ઞાનયોગ કહેવાય. હવે આ જ્ઞાનયોગ પ્રાપ્ત થયા પછી, આ ત્રણે અલગ અલગ આવી ગયા, હવે આ જ્ઞાનયોગ પ્રાપ્ત થયા પછી હું કોણ છું એ જાણી લીધું, અને આ મન વચન કાયાને કોણ ચલાવે છે જાણી લીધું, માટે મારી જે દ્રષ્ટિ છે એ આત્મામાં તન્મયાકાર રહે છે, આત્માના લક્ષ્ય સાથે રહે છે, એ મારો ભક્તિ યોગ છે. અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ મારો કર્મયોગ છે. સમજાયું કે નહીં? જ્ઞાન યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ. મને જ્ઞાન થયું કે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, આ મારો જ્ઞાનયોગ છે. એ જ્ઞાનયોગ થયા પછી હું આત્મામાં સ્થિર રહું છું, આત્માના આત્માની દ્રષ્ટિમાં હું સ્થિર રહું છું, એ મારો ભક્તિયોગ છે. અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ મારો કર્મયોગ છે. કર્મ એટલે અહીંયા કઈ ક્રિયા નહીં, કર્મ એટલે વિજ્ઞાનનો ઉપયોગ. ઓકે. સમજાયું કે નહીં? બરાબર. જી 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 બરાબર. એમાં કઈ પઝલ હોય તો પ્રશ્ન કરી શકો છો. જય સચિદાન. જય સચિદાન. ના, એટલે અત્યાર સુધી તો બધા અલગ 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 રસ્તા, એટલે ભક્તિ એટલે ફક્ત ભક્તિયોગ જ સમજતા હતા કે એનાથી જ આગળ વધાય ને એનાથી જ મોક્ષ થાય, અથવા કર્મયોગ એટલે ફક્ત કર્મ એવું સમજતા હતા. પણ આપણે આ ત્રણેયનો સમન્વય કરી નાખ્યો. ના, પણ તમને તમને વાત સમજાઈ ને, એમ કો સમજાઈ ને. જય સચિદાનંદ. સરસ. એક્ઝેક્ટ એક્ઝેક્ટ સમજાઈ ગઈ. ઓકે, બરાબર સમજાઈ ગઈ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. થેન્ક યુ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. હમણાં આપે ક્વેશ્ચન આન્સરમાં કીધું કે જે નેચરલ નેચર હોય છે, જે તેમાં કોઝ ઇફેક્ટ નથી હોતા, એ ઓટો મોડ થી ચાલે છે. પણ મને એવું લાગે છે કે એમાં પણ કોઝ તો હોય છે, સાયન્ટિફિક કોઝ તો હોય જ છે એમાં. આ દિવસ રાત થાય, એકમ બીત થી ચોથમ થાય, એમાં શું કોઝ ઇફેક્ટ હોય? એટલે એમાં રીઝન તો છે જ ને. હવે દિવસ રાત થાય છે, દિવસ રસ્તાને માટે થાય છે, કારણ કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ફરે છે અને સૂર્યની આજુબાજુ પણ ફરે છે. પણ ઇટ્સ અ મિકેનિકલ. હા હા, એ મિકેનિકલ છે. એ એટલે કોઝ કેવી રીતે કહેવાય? મિકેનિકલ માં કોઝ કેવી રીતે કહેવાય? કયા કોઝ ની ઇફેક્ટ થાય? નહીં નહીં, મિકેનિકલ એટલે, પણ એ તો થયું જ ને, એનું કંઈક તો રીઝન છે ને, કારણ કે એ પણ સાયન્ટિફિક જ છે ને સ્વામીજી. સાયન્ટિફિક હોવું એ જુદી વસ્તુ છે અને કોઝ ઇફેક્ટ હોવું જુદી. કોઝ ઇઝ યોર ઇગ્નોરન્સિંગ, અને સાયન્ટિફિક પ્રોસેસ ને બર્ન નેચરલ કહેવાય, એને અજ્ઞાન ના કહેવાય. તમારે અજ્ઞાન શબ્દ જોડવો પડે એમ કહું છું તમને હું. અને સાયન્સ કો તો અજ્ઞાન જોડવાની જરૂર નથી, સાયન્સ તો છે,
દિવસ થાય છે હા એ એ ઓટ આવે છે એકમ વિતી જ આવે છે એ સાયન્સ છે એગ્રી પણ સાયન્સ માં કોસ શબ્દ આવે તો પછી અજ્ઞાન જોડાઈ જાય ના પણ એ જ તમને કહું છું ને હું સ્વામીજી કે એ જે કોઝ એટલે અજ્ઞાન માટે જ ફક્ત નથી કહેવાતું જેમ કે વરસાદ પડે છે બરાબર છે તો એ વરસાદ માટે શું કોઝિસ બને છે કે આ પાણી તપે છે એ ઉપર જાય છે એનું વરાળ થાય છે ઉપર જાય છે એના વાદળા કોઝ ના કહેવાય એને સાયન્સ કહેવાય એને સાયન્ટિફિક પ્રોસેસ કહેવાય શું કહેવાય એને સાયન્ટિફિક પ્રોસેસ કહેવાય બરાબર છે એ કોઝ ના કહેવાય કોઝ ક્યારે કહેવાય કે મને આવા માતા પિતા મળે એ મેં બીજ નાખ્યું નેક્સ્ટ બર્થમાં મને મળે તો મારા બીજનું ફળ છે એમાં કોઈ સાયન્ટિફિક પ્રક્રિયા ઓટોમોડ નથી મારા કોઝ ઉપર ડિપેન્ડ છે અને કુદરતની પ્રક્રિયા ઓટોમોડ છે એ કોઝ ઉપર ડિપેન્ડ નથી એ હા એટલે આમાં જે છે આપણું જે સાયન્ટિફિક પ્રોસેસ જે કર્મ બંધનમાં થાય છે એમાં જે છે એ અજ્ઞાનતાને કારણે થાય છે બરાબર છે અને માટે સાયન્ટિફિક અનિવન છે માટે અનિવન છે સ્વામીજી તમે કહો છો એને સાયન્ટિફિક પ્રોસેસ કહો છો એ વસ્તુને કે જે વરસાદ પડે છે એટલે મેં એને નેચરલ નેચર કીધું નેચરલ એટલે કુદરતી બન્યા જ કરે દિવસ રાત થયા જ કરે કોઈની જરૂર નહીં હા અને આપણે જે માણસ ના હોય ત્યાં દિવસ રાત થયા કરે હા હા સાચી વાત છે અને આ પણ જે છે અનનેચરલ નેચરલ આપણે કહીએ છીએ એ પણ સાયન્ટિફિક જ છે કારણ કે આપણા કર્મ બંધાવવા પણ સાયન્ટિફિક છે અને કર્મથી આપણે છૂટીએ છીએ એ પણ સાયન્ટિફિકલી છૂટીએ છીએ આપણે સાયન્સ છે પણ એ સાયન્સ આપણા કોઝ ઉપર આધારિત છે એમ કહું છું આપણા કોઝ પર આધારિત છે તો આને આપણે કોઝ કરવા કહી શકીએ સ્વામીજી એ કોઝ કરવા માટે અજ્ઞાન જોઈએ આખી પ્રોસેસ છે સાયન્ટિફિક છે પણ આને આપણે કેમ તો કહી શકીએ ને કે આ એના કારણોને કારણે આ બધી વસ્તુ થાય છે કે જે 365 ડેઝ કેમ છે પૃથ્વી પર કારણ કે એ પોતાની ધરી પર એટલો ટાઈમ લગાવે છે ફરવા માટે પણ હું શું કહું છું પણ એને હું સમજી ગયો પણ એને કોઝ ઇફેક્ટ ના કહેવાય એને કોઝ ઇફેક્ટ ના કહેવાય પણ એના કારણ તો સાયન્સ કહેવાય એને સાયન્સ કહેવાય અને સાયન્ટિફિક સર્કમસ્ટાન્સ એટલે એવિડન્સ પણ કહેવાય પણ જે સાયન્સ બટ નેચરલ હોય એ મિકેનિકલ હોય અને ઓટોમોડ હોય કેવું હોય ઓટોમોડ હોય એટલે મેં તમને ખાસ કીધું કે જયારે તમે કોઝ શબ્દ બોલશો તો તમારે એની સાથે અજ્ઞાન શબ્દ જોડવો પડશે આ જો તમને સમજી જાય તો તમે પછી નેચરલ નેચરમાં કોઝ શબ્દ નહીં બોલો ઓકે 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 સારું સારું એટલે હું જે આ સાયન્ટિફિક પ્રોસેસ થતી હતી અજ્ઞાનનો મતલબ જ થાય કે કોઝ થવું ના સાયન્ટિફિક પ્રોસેસ જે થતી હતી એને હું આના કોઝમાં આ કારણો માની લીધી કે આ કારણોને કારણે આ બધું થાય છે ઓટો મોડ કહેવાય હા એ ઓટો મોડમાં જ છે પણ મને એમ લાગે આ રીઝન્સને કારણે આ થાય છે દાખલો આપું કે આજે કોઈ પણ બાળક 9 મહિને જન્મે છે બરાબર છે એ સાયન્ટિફિક પ્રક્રિયા છે બરાબર કયું બાળક જન્મવાનું છે કોના પર જન્મવાનું છે એ કોઝ ઇફેક્ટ છે પણ 9 મહિને જન્મ થાય છે એ સાયન્ટિફિક પ્રક્રિયા છે હા બરાબર છે હા એટલે અનનેચરલ નેચર માટે આપણે કોઝ ઇફેક્ટ વાપરી શકીએ નેચરલ નેચર માટે આપણે ઓટો મોડ વાપરી શકીએ ધેટ્સ ઇટ આ પ્રિન્સિપલ ખાલી નહી તો પઝલ થશે બસ ઓકે 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 હવે સમજાય જય સચિદાન જય સચિદાન રમેશભાઈ જય સચિદાનંદ સ્વામીજી દંડવત પ્રણામ જય સચિદાનંદ હવે મારો દર્શન અને જ્ઞાન વિશે પ્રશ્ન છે બોલો દર્શન અને જ્ઞાન બંને ચેતનની જે શક્તિ છે એક ટેમ્પરરી અને એક પરમેનન્ટ છે ટેમ્પરરી એટલે શું એટલે દર્શન કઈ ના હોય ને એમ આજે અસ્તિત્વ વિશે આની પહેલા પ્રશ્ન પૂછ્યો હતો ને દર્શન કઈ નથી સિદ્ધ ક્ષેત્રમાં નથી એવું થાય ને એમ દર્શન જે અવસ્થાને દર્શન કહેવાય છે એ અવસ્થા ટેમ્પરરી છે દર્શન ટેમ્પરરી ના કહેવાય બરાબર એટલે તો એટલે મારો પ્રશ્ન એમને એ થાય કે સિદ્ધ ક્ષેત્રમાં નથી આ દર્શન નથી હોતું એટલે પ્રશ્ન થાય છે પઝલ ત્યાં થાય છે
કારણ કે સિદ્ધ ક્ષેત્રમાં જે પ્રકાશ આત્માના પ્રકાશમાં જે અવસ્થા દેખે છે એને જોનારો જાણનારો નથી. બરાબર, પ્રતિષ્ઠિત આત્માની હાજરી નથી એટલે દર્શન નથી કહેવાતું, એવું થઈ. આત્મામાં તો જ્ઞાન દર્શન છે, પોતે પ્રકાશિત છે અને બ્રહ્માંડને પ્રકાશે છે, બે કામ તો કરે જ છે. પણ જે પ્રકાશિત બ્રહ્માંડને કરે છે એ બ્રહ્માંડમાં પ્રકાશિતમાં દેખાય છે એ જોનાર જાણનાર નથી. બરાબર, એટલે પછી એટલે જ્યાં સુધી પ્રકૃતિ હોય, શરીર હોય, ત્યાં સુધી દર્શન શબ્દ લાગુ પડે. જ્યારે પછી આત્મા સિદ્ધ ક્ષેત્રમાં જાય પછી એને કેવળ જ્ઞાન કહેવાય, કેવળ જ્ઞાન દર્શન ના કહેવાય. ના કહેવાય, બરાબર. પણ જ્યાં સુધી બોડી છે, કેવળ જ્ઞાન થયા પછી પણ બોડી છે, ત્યાં સુધી જ્ઞાન બે શબ્દ લાગુ પડે. બરાબર, પણ બોડી જતું રહ્યું અને મોક્ષે ગયો પછી ફક્ત જ્ઞાન કહેવાય, કેવળ જ્ઞાન સ્વરૂપ, કેવળ જ્ઞાન દર્શન ના કહેવાય. બરાબર, સમજાય મારી વાત? હવે આ સ્વામીજી છેલ્લો છે, હસમુખભાઈ ફરી આવ્યા છે. સ્વામીજી જય સચિદાન. જય સચિદાન. સ્વામીજી એક મારો પ્રશ્ન હતો હમણાં નૈનાબેન ના સવાલ માં, આપે જે જવાબ આપ્યો એમાં કે કોઝ ની જે વાત થઈ, કોઝ ની સ્વામીજી, તો કોઝ એટલે એવું નહીં સ્વામીજી કે મિશ્ર ચેતન હોય તો જ કોઝ થાય એમ? મિશ્ર ચેતન વગર કોઝ ન કરી શકે કોઈ. પણ મિશ્ર ચેતન શબ્દ કોને લાગુ પડે? આત્માને, પ્રતિષ્ઠિત આત્માને. કેમ આવું કરો છો તમે? ના, બરાબર સ્વામીજી, પણ આપણે જે નેચરલ નેચર છે એમાં તો મિશ્ર ચેતન હોય નહીં ને સ્વામીજી, એમ એટલે ત્યાં તો કોઝ બની જ ન શકે ને એમ. પણ એટલા માટે તો મેં કીધું કે આપણે શું કીધું કે આપણે નેચરલ નેચર ને અનનેચરલ નેચર ક્યારે કીધું કે કોઝ શબ્દ કોઝ પડે તો, અને કોઝ સાથે આપણે અજ્ઞાન જોડ્યું. અજ્ઞાન ક્યારે હોય? મિશ્ર ચેતન ના હોય તો અજ્ઞાન હોય. બરાબર છે, બરાબર છે. મિશ્ર ચેતન છે એટલે તો અજ્ઞાન કીધું એને. બરાબર છે, એટલે નેચરલ નેચર. તમે બીજો શબ્દ વાપર્યો, મિશ્ર ચેતન એટલે જ અજ્ઞાન. એટલે જ જ્ઞાન. બરાબર સમજાઈ ગયું સ્વામીજી. આ બરાબર, પ્રતિષ્ઠિત આત્મા, પ્રતિષ્ઠિત આત્માનું અસ્ત, પ્રતિષ્ઠિત આત્મા એટલે મિશ્ર ચેતન. એનું એક્ઝિસ્ટન્સ ક્યાં સુધી છે? અજ્ઞાન છે ત્યાં. અજ્ઞાન ખલાસ થઈ ગયું તો એનું અસ્તિત્વ રહેતું નથી. અજ્ઞાન અને મિશ્ર ચેતન બે એક જ વસ્તુ છે. બરાબર, પ્રતિષ્ઠિત આત્મા. બરાબર છે, સમજાઈ ગયું સ્વામીજી. એકબીજા સાથે સંકળાયેલા છે. હું સાંભળતો હતો ત્યારે મને વિચાર આવ્યો, મેં કીધું આ મિશ્ર ચેતન છે એટલે જ આવું થાય, પણ આપ જે અજ્ઞાન બોલ્યા એ બરાબર છે, એક જ વસ્તુ છે. બે એક જ વસ્તુ છે. શબ્દ ભલે તમે મિશ્ર ચેતન બોલ્યા, એ શબ્દ સાચો છે, બંને પણ એક જ છે. બરાબર, એટલે મને એવું વિચાર આવ્યો કે કોઝ ત્યારે જ થાય કે જો મિશ્ર ચેતન હોય તો જ થાય કોઝ એમ. એટલે અજ્ઞાન આપે જે કીધું એક જ વસ્તુ છે બે. બરાબર છે સ્વામી, એક્ઝેક્ટ છે સ્વામી. ઓકે, જય સચિદાન સ્વામી. ઓકે ઓકે, જય સચિદાન. હવે કોઈ બાકી છે? અમુકને આ કુદરતી જે આપણે બન્યું છે કોવિડ એટલે કોરોના, એમાં ઘણા ડોક્ટરો ને ફાયદો થયો, ઘણા મેડિકલ વાળા નહોતા ચાલતા એ ચાલવા લાગ્યા, ઘણા નવા મેડિકલ ચાલુ કર્યા, અને ઘણા ડોક્ટરો MBBS થયેલા કમ્પ્લીટ હતા એ લોકો ગોતતા હતા એની જગ્યા, એ લોકોને ફટાફટ ગવર્મેન્ટે લઈ લીધી. તો જે આ મેડિકલ ફિલ્ડમાં જે લોકો છે સ્વામીજી, એ લોકો ભાવ તો કર્યા હોય ગયા જન્મમાં, એનું ફળ જ મળ્યું ને એને. હા બોલો, પછી બોલો. એની સામે જે લોકોને ગેરફાયદો ઘણા ને થયો, તો એનું એના માટેનું હું વિચારતો હતો, એને કુદરતી રસ્તામાં એને કેવી રીતના ગોઠવવું એ મને સમજાવો જરાક. એ તો એવું છે કે ડોક્ટર અને નર્સ ને તમે ખાલી પૈસાથી એક એંગલ થી જોયું એટલે તમને એમ લાગ્યું કે એ લોકો સુખી થઈ ગયા, પણ ડોક્ટર ને નર્સ ને પૂછ્યું તો એ લોકોને 12-12 કલાક 14 કલાક જે કામ કરવું પડતું હતું ફરજિયાત, હાથે હાથ દિવસ, અને પાછું ટેન્શન સાથે કારણ કે કોરોના હતું, એ લોકો એ કરતા હતા ને એને જ ખબર પડે, જે પૈસા ગણતા હોય એને ખબર ના પડે. હા, એ લોકો એ લોકોની પરેશાની સ્વામીજી હું જોઉં છું, ટીવીમાં એ લોકો બતાવે છે
પણ આ તો હું ખાલી એ લોકોનું વિચારું છું, પણ જે લોકો ભાવ કર્યા હોય કે મારી મેડિકલ સારી ચાલે, મને ડોક્ટર બનીને પગાર ચાલુ થઈ જાય, તો એ લોકોનો ફાયદો થયો, સામે ઘણાને નુકસાન નહીં થયું એમ. એટલે પ્રકૃતિનું આ બેલેન્સ રાખવાનું જે છે ને એ અદભુત મને લાગે છે એમ. એટલે મને થોડુંક એમાં કન્ફ્યુઝન હતું એટલે મેં પૂછ્યું. ના સમજી ગયો, પણ આ તો બધા પાપ પુણ્યના ખેલ છે બધા. હા બરાબર સ્વામી, હંમેશા એક જ ધ્યાન રાખવાનું સાહેબ. પુણ્ય બે પ્રકાર, પુણ્ય તો અનેક પ્રકારના છે, મુખ્ય પુણ્ય બે પ્રકારના છે. એક તો પુણ્યથી લક્ષ્મી આવે. હા બરાબર. પણ બીજા પ્રકારનું પુણ્ય એવું હોય કે આવેલી લક્ષ્મી આપણે વાપરી શકીએ, ખાલી ગણીએ ને એનાથી કોઈ ફાયદો નથી. હા બરાબર. લક્ષ્મી આવી તો ખરી મારી પાસે 25 કરોડ ને બેંકમાં મૂકી રાખ્યા, અને છેલ્લે પછી ઉપર ગયો ત્યારે 25-25 કરોડ બેંકમાં જ હતા. તો કઈ ફાયદો ન થયો. ના પણ મારી તો કહેવાય જ ને મને. હા હવે એવી મળેલી શું કરવાની. હા એ બે પુણ્ય થયા તમે કહો એમ, એનો કઈ ફાયદો ન મળ્યો એમ. એટલે ઈ આવી પુણ્ય ને શું કરવાની. બરાબર છે તમે, એટલે જ આપણે મોક્ષ માર્ગ ને લાયક ને સહાયક સંજોગો માંગીએ છીએ. સમજાવ્યું ને. હા સ્વામી. બધાને મ્યુટ કરી નાખજો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્ર માં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય પૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.